श्री स्वामी नारा यणमेकमन्त्रम् श्री स्वामी नारायण मेकतन्त्रम् श्री स्वामी नारायण मेकदेवम् श्री स्वामी नारायण मानमामि। ओम अवतारिणे स्वामी नारायणाय नमो नमः। श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः। श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवाननी। श्री हरे कृष्ण महाराजनी। श्री घनश्याम महाराजनी जय। श्री स्वामीनारायण मंदिर, लोया धाम नांगणे चाली रहेलो आ दीपावली महोत्सव, એ અંતર્ગત આપણે સદગુરુ બાલમુકુંદ દાસ સ્વામીનું જીવન એનું શ્રવણ કરી રહ્યા છીએ। જેમ હમણાં જ નિષ્કામ સ્વામીએ વાત કરી, આ મંદિર ઘણી બધી રીતે અપવાદ છે, ઘણી બધી રીતે। આટલા બધા યુવાનો સભામાં આવી રીતે બે બે ચાર ચાર કલાક બેસતા હોય ને, આપણા લોયાધામ સિવાય બીજે જોવા ન મળે। હા, આજે બધા કેવા યુવાનો બેઠા છે। યુવાનીમાં જેણે ભગવાનની ભક્તિનું ભાથું મેળવી લીધું છે, એનું જીવન ધન્ય છે। સદગુરુ બાલમુકુંદદાસજી સ્વામી યુવાન શરીર છે, પણ એમનો વૈરાગ્ય એ પણ યુવાન છે। મોટા સંતોને રાજી કરવાનું તાન એ પણ યુવાન છે। ગુરુદેવ ગુણાતીતાનંદ સ્વામીએ કસોટી કરી, કેવી કેવી કસોટી કરી આપણે સાંભળ્યું। ઉઘાડા શરીરે ઉનાળાની ગરમીમાં મહિનાઓ સુધી ધ્યાન કર્યું, એના મનમાં સંશય પણ ન થયો। અને રઘુવીરજીના ગાડા સાથે ઉઘાડા પગે દોડતા રહ્યા, છતાં પણ એનો ઉત્સાહ એવો ને એવો। પણ આ એવાથી સંતોનો, આચાર્ય મહારાજનો એવો મોટો રાજીપો મળ્યો, એવો મોટો રાજીપો મળ્યો। એ સદગુણ ના સિંધુ ગંભીર સ્થિર મતિ અતિશય ધીર। સદગુણ ના સિંધુ ગંભીર સ્થિર મતિ અતિશય ધીર। સદગુણ ના સિંધુ, બાલમુકુંદદાસજી સ્વામીનું જીવન એટલે સદગુણનું એકમાત્ર કેન્દ્ર સમાન સાગર। કયા ગુણ? સેવા, સમાગમ, સ્મરણ, ધ્યાન, ભજન, આજ્ઞા, ઉપાસના, તપ, બધા સદગુણ જે એક સંતમાં જોવા મળે। કારણ એટલું જ બસ, એક નાના સંત નાની ઉંમરમાં વૈરાગ્યનો રંગ ચડેલો, પણ ગુરુદેવ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ એવો કર્યો, એવો કર્યો, એવો કર્યો
કે ગુણાત્માનંદ સ્વામીના આખે આખા સદગુણ પૂરેપૂરા 100 એ 100% જેમણે મેળવ્યા હોય એનું નામ બાલ મુકુંદદાસજી સ્વામી હે. અને આજે પણ કહી શકીએ આપણા પૂજ્યપાદ ગુરુદેવ ગુરુજી દાદા ગુરુદેવને આપણે દર્શન નથી કર્યા, પણ દાદા ગુરુજીનું જીવન, દાદા ગુરુજીની રૂચિ, દાદા ગુરુજીનો સંકલ્પ હતો મારે સંતોને ભણાવવા છે. તમે જાણો છો ગુરુજીની વિદ્યાભ્યાસ શરૂ હોય દાદા ગુરુજી ધામમાં જાય, પણ ગુરુજીનો એક સંકલ્પ આખી જિંદગી ગુરુજીએ નક્કી કર્યું મારે સંતોને ભણાવવા છે. ને આપણા મંડળમાં કેટલા સંતો અત્યારે ભણી રહ્યા છે તમે જુઓ. સંપ્રદાયમાં વિદ્વાનોની ખાણ એટલે કંડારી ગુરુકુળનું મંડળ કહેવાય. આટલા સંતો ભણ્યા છે છતાં પણ હજી નવા સંતો 20 જેટલા સંતો અત્યારે કાશીમાં રહીને છેલ્લા 6 વર્ષથી અભ્યાસ કરે છે આ ગુરુજીની. એક સંકલ્પ મોટા પુરુષનો બસ. સદગુણ ના સિંધુ ગંભીર મતે અતિશય ધીર, સદગુણ ના સિંધુ ગંભીર સ્થિર મતિ અતિશય ધીર, મન અભિમાન નહી લેસ, મન અભિમાન નહી લેસ, એવા સંતને નામો હું શેષ, એવા સંતને નામો હું શેષ, મન અભિમાન નહી લેસ, એવા સંતને નામો હું શેષ, અભિમાન નહી લેશ, એવા સંતને નામો શીશ. એવા સંત જેને પગે લાગવું ન પડે એની સામે આવતાની સાથે આપણું મસ્તક ઝૂકી જાય, અને સાધ એટલું બળવાન હોય છે દુનિયાનો ચક્રવર્તી સમ્રાટ પણ એની સામે આવે ને, એ કોથળા ઉપર બેઠો હોય, એ ઝૂંપડામાં બેઠો હોય, પણ દુનિયાનો ચક્રવર્તી સમ્રાટ પણ એની સામે આવે ને, ત્યારે સાધુના શીલ સંયમ અને સત્યની આગળ મસ્તકમાં માથું નમાવી દે છે. આ સાધુના સતની તાકાત છે. વિચારો તમે ઇતિહાસમાં કેટલી કથાઓ. વડતાલના મંદિરમાં પેટલાદના કશ્યાભાઈએ પથરાઓ નાખ્યા, વિઘ્ન કેટલું બધું કરવા માટે મહેનત કરી, પણ જ્યારે ગોપાળાનંદ સ્વામીને મળવા માટે ત્યારે વાઘ જેવો વાઘ એ કશ્યો ભાઈ બકરા જેવો બની ગયો, જાણો છો ને. એટલે તો લખ્યું, કેવું લખ્યું હે, એવા સંતને નામો હું શીશ. એકવાર જૂનાગઢના મોટા મોટા વિદ્વાન બ્રાહ્મણેલા સદાશંકરભાઈ માધવરાય, જૂનાગઢના આવા વિદ્વાન નાગર બ્રાહ્મણો ગુણાત્માનંદ સ્વામી સાથે શાસ્ત્રોની ચર્ચા કરે, એમાં અચાનક સ્વામીને કંઈ જરૂર પડી, સ્વામીએ બૂમ પાડી, એ સાધુ અમૃત. અને ત્યારે બાલમુકુંદાસ સ્વામી દોડ્યા. પેલા વિદ્વાનોને આશ્ચર્ય થયું, સ્વામી તમે અમૃત મગાવ્યું, આ અમૃતવળી શું, ક્યાંથી લાવશે? ત્યાં તો બાલમુકુંદ સ્વામી દોડતા દોડતા એક ગ્રંથ એક પુસ્તકની પોથી આના જેવી સ્વામીએ ઉઘાડી. સ્વામી કહે, અમારા માટે તો આ અમૃત છે, અમારા ભગવાન શ્રીહરિની વાણી આજ અમારા માટે અમૃત. એ જૂનાગઢના નાગર બ્રાહ્મણો સમજી ન શક્યા, એમાંથી એક વચનામૃત કાઢી ગુણાત્માનંદ સ્વામી બાલમુકુંદ સ્વામીને કહે, તમે વાંચો. અને સ્વામી ગયા, ગુણાત્માનંદ સ્વામી સમજાવતા ગયા, અને થોડી જ વારમાં પેલા પંડિતોએ કાન પકડ્યા, સ્વામી તમે કહ્યું વાત સાચી, આ ખરેખર અમૃત છે, આવું અમૃત અમે દુનિયામાં ક્યાંય જોયું નથી, આ વચનામૃત હે. એકવાર બાલમુકુંદ દાસજી સ્વામી, સ્વામી એમને ભંડારનું કામ, સાધુના ભંડાર એટલે રસોડાનું કામ ચાલતું હશે, એની દેખરેખ કરવાનું કામ ગુણાત્માનંદ સ્વામીએ સોંપ્યું. દેખરેખનું કામ સ્વામી કરે છે, પણ ગુણાત્માનંદ સ્વામી તો ત્રિકાળદર્શી છે. સ્વામીને ખબર પડી ગઈ કે આ બાલમુકુંદ દાસજીને
બે દિવસમાં તાવ આવવાનો છે, એવો તાવ આવશે, એવો તાવ આવશે, ઊભા નહીં રહી શકે. જો બાલમુકુંદાસજી ઊભા નહીં થાય તો આ કામનું ધ્યાન હશે. હાટીના માળિયા નજીકમાં ત્યાં બીજા સંતો હતા, સ્વામીએ સમાચાર મોકલ્યા, એમને બોલાવ્યા, પણ ત્યાં પણ વાડીનું કામ, ખેતરનું કામ ચાલુ. સંતોએ કહ્યું, સ્વામી આ કામ અધૂરું મૂકીને આવીએ કે પૂરું કરીને આવીએ? સ્વામી મૂંઝાયા, ત્યાં પણ કામ બગડશે અને બાલમુકુંદાસજી બીમાર પડશે તો અહીંયા પણ કામ બગડશે. તમે જુઓ કેવા સાધુ. બાલમુકુંદાસજી સ્વામી દર્શન કરવા આવે, ગુણાતાનંદ સ્વામી એમની સામે જોઈને હસ્યા. નિષ્કપટ ભાવે બાલમુકુંદ સ્વામીએ કહ્યું, સ્વામી તમારી લીલા મને સમજાણી નહીં, તમે કેમ હસ્યા? બાલમુકુંદ સ્વામીને જોઈ ગુણાતાનંદ સ્વામી કહે, સાધુ તમે બે દિવસમાં એવા બીમાર પડવાના હતા, તમારા પગ એ પણ ઊભા થવા સમર્થ ન રહેત, પણ અમને એમ થયું કે આ ભંડારનું કામ ચાલે છે, કોણ દેખરેખ કરશે, એટલે અમે તમારી માથે તાવ ઊભો હતો ને એ તાવને ભગાડી મૂક્યો, એટલે અમે હસતા હતા. લો, સાંભળી છે આવી કથા? કાળ, કર્મ અને માયા એમાંથી કોઈનું જોર જેના ઉપર ચાલતું નથી એવા ભગવાનના એકાંતિક સદપુરુષ. આ ભગવાન શ્રીહરિની પરંપરામાં ત્યાં હે આપણા પૂજ્યપાદ ગુરુજી. કેટલી કથાઓ મેં કહ્યું ને, ગઈકાલે મેં કહ્યું હતું, આ સત્સંગ ત્રણ પ્રકારનો છે. સત્સંગ સમજણનો છે, આ સત્સંગ રોકવા ટોકવાનો છે, અને આ સત્સંગ પ્રગટનો છે. ગુણાતીતાનંદ સ્વામી હતા એમ નહીં, ત્યાર પછી બાલમુકુંદ સ્વામી એવા જ હતા. બાલમુકુંદ સ્વામી હતા એમ નહીં, ત્યાર પછી પણ આ સંપ્રદાયમાં એવા સમર્થ સંતો થયા. થયા એમ નહીં, અત્યારે પણ આપણા ગુરુદેવ જેવા સાધુઓ એવા સમર્થ છે, કાળ કર્મને માયાને દ્રષ્ટિ દૂર ભગાડી શકે. સંત બોલે તે ભેળો હું બોલું, સંત ન ભૂલે હું ન ભૂલું. સંત બોલે તે ભેળો બોલું, સંત ન ભૂલે હું એ ન ભૂલું. સંત વાત ભેળી કરું વાત, એમ સંત માં થઉં સાક્ષાત. સંત વાત ભેળી કરું વાત, એમ સંત માં થઉં સાક્ષાત. સંત હું ને હું તે વળી સંત, એમ શ્રી મુખે કહે ભગવંત. સંત હું ને હું તે વળી સંત, એમ શ્રી મુખે કહે ભગવંત. આટલા ભક્તો બેઠા છે, આ પંક્તિ બસ પાકી કરવા જેવી છે. સંત હું ને હું તે વળી સંત, એમ શ્રી મુખે કહે ભગવંત. સંત હું ને હું તે વળી સંત, એમ શ્રી મુખે કહે ભગવંત. સંત માન જો મારી મૂર્તિ, એમાં ફેર નથી એ કરતી. સંત માન જો મારી મૂર્તિ, એમાં ફેર નથી એ કરતી. સંત બોલે તે ભેળો હું બોલું, સંત ન ભૂલે હું ન ભૂલું. સંત બોલે તે ભેળો હું બોલું, સંત ન ભૂલે હું એ ન ભૂલું. મને યાદ છે, હું આ ઘટનાનો સાક્ષી છું. એટલા માટે કંડારીની પાસે કોલિયાદ ગામમાં એક ઘનશ્યામ ભગત, ખૂબ સારા ભગવાનના ભક્તનો દીકરો હર્ષલ, આપણા કંડારી ગુરુકુલમાં ભણે. આખો પરિવાર અત્યારે વડોદરા વાઘોડિયા રોડમાં રહે છે, દુકાન નાની ચલાવે છે. ઘનશ્યામ ભગતના પિતાજી બીમાર, ન્યુમોનિયા થયો, છાતીમાં કફ ભરાઈ ગયો છે, ભાઈલાલ અમીન હોસ્પિટલમાં દાખલ છે. અને એવામાં છેલ્લી કસોટી ઠાકોરજીએ કરી, અન્ન અને જળ છોડી દીધું. બે જ રસ્તા છે, હાથ ઊંચા કરી દે તો આપણે જય બોલાવીએ ત્યારે શું કરીએ? હાથ બે રીતે ઊંચા થાય, ખબર છે ને? કોઈ દુકાનનું પાટિયું બંધ કરે તો એ શું કરે?
આપણે ભગવાનની આગળ હાથ ઊંચા કરી દઈએ છીએ, મહારાજ અમારી કોઈ તાકાત નથી, અમે તો દિવાળું બે બચ્યા છે. એક રસ્તો એ છે પિતાને હવે છોડે, બીજો રસ્તો એ છે લાખો રૂપિયા ખર્ચે ઓપરેશન કરે પણ એમાં પરિણામ સારું આવે ન આવે કોઈ ગેરંટી કોઈ ખાતરી હતી નહીં. ગુરુજીને ફોન કર્યો, એક ગરીબ પરિવારના હરિભક્ત કરુણ આક્રંદ ફોનમાં કરે છે, સાંભળી ગુરુજીને દયા આવી, હું આવું છું. ઠાકોરજીને લઈને પહોંચ્યા, પ્રસાદીનું જળ સાથે છે. એ પ્રસાદીનું જળ થોડું મોઢામાં મૂક્યું, બે ટીપા ધૂન કરી, થોડો મગજનો દાણા જેટલો મગના દાણા જેટલો પ્રસાદ મૂક્યો, કહ્યું રોજ ધૂન કરજો, આ પ્રસાદનું પાણી પાજો. તમે નહીં માની શકો ભક્તો, લાખો રૂપિયાના ઓપરેશનથી જે ઈલાજ નહોતો થવાનો એ ઈલાજ એક સત્પુરુષની કૃપાથી, એક માત્ર સત્પુરુષની દ્રષ્ટિથી થોડા જ દિવસમાં દાદા સ્વસ્થ થયા. નોર્મલ ઓપરેશન તો કર્યું નહોતું, હાલતા ચાલતા થયા. અને આજે એ દાદા ચાલીને વડોદરા ગુરુકુલ આવે છે. જ્યારે હું ઇન્ડિયા જાઉં ત્યારે મળું, હમણાં પણ હું ઇન્ડિયા ગયો ત્યારે દાદા મને મળ્યા, ત્યારે એમ થાય કે મોટા પુરુષની કૃપા. વિચારો તમે, કજા કો રોકતી હે દુવારો સંજમીરો કે ભલા મંજૂર હે અપના તો કર ખિદમત ફકીરો કી, ભલા મંજૂર હે અપના. સમજો છો ને, જો જીવનમાં ભલું કરવું છે ને, ભલા મંજૂર હે અપના તો કર ખિદમત ફકીરો કી. એવા કોઈક ફકીર મળે, ઓલિયા પુરુષ મળે, બસ એની સેવા કરી લઈએ. હા, કોઈ બિહારમાં એટલું સરસ ભજન લખ્યું છે, એક કડી ગાઈ દો. એટલી સરસ એણે વાત લખી છે, ભગવાન અને ભગવાન જેવા મોટા સત્પુરુષ કેવા હોય છે. ના મિલતે જમાને મે સોગાત તેરી, ના મિલતે જમાને મે સોગાત તેરી, તો ક્યા થે જમાને મે ઔકાત મેરી, તો ક્યા બંદા તુમારે સહારે જિયા હે તેરા શુક્રિયા હે, તેરા શુક્રિયા હે બંદા તુમારે સહારે જિયા હે, તેરા શુક્રિયા હે, તેરા શુક્રિયા હે. શબ્દો ધ્યાનથી સાંભળો, જેણે લખ્યા છે કેટલા સરસ લખ્યા. એ બંદા તુમારે સહારે જિયા હે, તેરા શુક્રિયા હે, તેરા શુક્રિયા હે. બંદા તુમારે સહારે જિયા હે, તેરા શુક્રિયા 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 હે. શુક્રિયા શુક્રિયા શુક્રિયા, ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ, થેન્ક યુ થેન્ક યુ. કેટલું કહીએ કેટલું કહીએ થેન્ક યુ. આપણા ગુરુજી ઘણી વાર કથામાં કહે છે ને, આ પીવડા ઘનશ્યામ મહારાજને લાખ વખત થેન્ક યુ, કરોડ વખત થેન્ક યુ, અબજો વખત થેન્ક યુ કે આવો આપણને યોગ આપ્યો. આવો યોગ અમેરિકા જેવો દેશ તાળીઓથી વધાવો ભક્તો, આ નથી મળતું. ક્યાંક અફઘાનિસ્તાનમાં મોકલ્યા હોત તો બોલો બોલો, હમણાં તો આઈએસ ચાલે છે ને, તમે શું યોગ આપ્યો. અમેરિકા જેવો દેશ આપ્યો, લોયાધામ જેવું મંદિર આપ્યું, આપણને શ્રીજી સ્વામી નિષ્કામ સ્વામી જેવા સંતો આપ્યા,
તમે આ ભાગ્ય કેટલું મોટું વિચારો, તમારા જેવા આવા ભક્તો એકવાર ભક્તો તાળીઓથી વધાવા તો કરોડો જન્મના પુણ્ય હોય ને તોય ન મળે એ પ્રાપ્તિ આજે આપણને લોયા ધામમાં થઈ છે. કહેવા એ માગે છે બસ, પ્રભુ તેરા શુક્રિયા હે, તેરા શુક્રિયા હે. કયા શબ્દમાં તમારા આભારને વ્યક્ત કરું? તમે જે કર્યું છે ને એને શબ્દોથી વર્ણવી શકાય એવું નથી. આ બાલમુકુંદ દાસજી સ્વામી એમનો તાવ ગુણાજીતાનંદ સ્વામીએ ભગાડ્યો, ભંડારનું કામ નિર્વિઘ્ન ચાલતું રહ્યું. દિવસો વીત્યા, કહેવાય છે ને હીરાની કિંમત એટલે છે, હીરાની કિંમત એટલે છે કે જગતમાં પથરા જાજા છે. સમજો છો કે નહીં? સુખની કિંમત એટલે છે કે જગતમાં દુઃખ જાજું છે. જેને રોજ જલેબી મળે ને એને પછી જલેબીનું શું થઈ જાય? બોલ્યા, શું થઈ જાય? થોડું જોરથી, શું થઈ જાય? જલેબો. અમેરિકા એમાં લોયાધામ વાળાને ખાસ. મને શ્રીજી સ્વામી કે અમે હિન્દુ ટેમ્પલમાં હમણાં પહેલી વખત ગયા, પણ આમ 5 વાગ્યાનો ટાઈમ હતો તો અમે પહેલે દિવસે એમ હિન્દુ મંદિર એટલે અમે 15-20 મિનિટ મોડા પહોંચ્યા, પણ 5 વાગે તો બધી ખુરચી પેક. શ્રીજી સ્વામી બોલ્યા કે આપણા મંદિરમાં એવું કેમ હશે કે 5 વાગે હું કીર્તન ગાઉં, 5 ન બેઠા હોય, કલાક કીર્તન ભક્તિ પૂરી થાય ત્યારે માણ 5 ગણ્યા ગાંઠે આવે, આવું કેમ હશે? મેં કીધું જલેબો. એમને ખબર જ છે કે આ શનિવારે શ્રીજી સ્વામી મિસ થયા તો આવતા શનિવારે. વાલા ભક્તો, હું એટલા માટે કહું છું, હીરાની કિંમત એટલે છે કે જગતમાં પથરા જાજા છે, સુખની કિંમત એટલે છે સામે દુઃખ જાજું છે. આવા સંત છે ને એની યથાર્થ કિંમત તો ત્યારે સમજાય કે કોકને માથામાં વાગ્યું હોય થોડું. એટલે તો કહ્યું છે, એટલી બુદ્ધિ બદામ ખાવાથી પણ નથી આવતી, એટલી બુદ્ધિ બદામ ખાવાથી પણ નથી આવતી જેટલી ઠોકર ખાવાથી આવે છે. ઠાકોરજી ક્યારેક મારે નાની ઠોકર તો નારાજ થતા. એકવાર ગુજરાતથી એક કાના ભગત કરીને હરિભક્ત જૂનાગઢ આવેલા, સ્વામી સાથે રહ્યા, સત્સંગમાં વિચરણ કરવા નીકળ્યા, એમાં અચાનક બીમાર થયા, શરદી થઈ, ઘણી શરદી વધી ગઈ. ગુણાત્યાનંદ સ્વામીએ બાલમુકુંદ સ્વામીને બૂમ પાડી બોલાવ્યા, અમારા માટે રાબ બનાવી આપો ને થોડી, અમારે ખાવી છે. જોયું, ગુણાત્યાનંદ સ્વામીની વાતોમાં સ્વામી લખે, ક્યારેક મોટા સાધુ સ્વાદ કરતા હોય છતાં કેવા છે? નિસ્વાદી છે. ક્યારેક લોભ કરતા હોય છતાં કેવા છે? લોભી છે. એ માગતા હોય પણ પોતા માટે નહીં, મંદિર માટે, બીજાના રૂડા માટે, કોઈક જીવના કલ્યાણ માટે. એ સ્વાદ કરતા હોય પોતા માટે નહીં, કોઈકનું રૂડું ભલું થાય એટલા માટે. સાધુ થોડી રાબ બનાવો ને. એ સમયમાં સુકાનંદ સ્વામી ત્યાં વધારેલા, ગુણાત્યાનંદ સ્વામીના શિષ્ય બાલમુકુંદ સ્વામી, સુકાનંદ સ્વામીના શિષ્ય બીજા એક સંત, એ બંને સાથે હતા. સ્વામીએ કહ્યું, બાલમુકુંદ સ્વામીએ તો ખૂબ સરસ રાબ બનાવી, ગુણાત્યાનંદ સ્વામીને આપી, સ્વામીએ પીધી જ નહીં. સ્વામીએ એ રાબ પેલા ગુજરાતથી આવેલા કાનાભાઈને આપી દીધી, તમે બીમાર છો, શરદી થઈ છે, આ ગરમ રાબ પીવો, તમને સારું થશે. આવી રીતે સ્વામીએ રાબ આપી દીધી. બાલમુકુંદ સ્વામી તો એવા ને એવા હસતા રાજી થઈને પાછા વળ્યા, પણ પેલા બીજા સાધુ હતું ને એણે જોયું આ. એણે કહ્યું, અરે અરે બાલમુકુંદજી, તમે ગુરુની પાછળ આટલા બધા ઢસરડા કરો છો, મારા ગુરુ જો આવું ક્યારેક કરે જિંદગીમાં રાબ ના બનાવું. તમને કીધું કે મારે પીવી છે રાબ બનાવો, તમે ઉત્સાહથી આટલી તાત્કાલિક રાબ સરસ બનાવી, હાથમાં ન લીધી ને હરિભગતને આપી દીધી. જોયું, સમજણનો ક્યાં તફાવત છે? બાલમુકુંદ સ્વામીએ કહ્યું, અરે અરે મારે મન તો ગુણાત્યાનંદ સ્વામીએ મારા ગુરુજી રાબ પીને રાજી થાય કે રાબ કોઈને આપીને રાજી થાય, હું તો જે સેવા કરું છું ને એમને રાજી છું, એ બીજાને આપીને રાજી થતા હોય તો પણ હું તો અતિ રાજી છું,
સાચી સમજણ તો આ છે. કેવી સમજણ હશે એની વિચાર. ફરી તમને લાઉડલી બોલાવું, બધા બોલજો. હા, સત્સંગ જોરથી, સત્સંગ, સેવા, સ્મરણ અને સમજણ. સાધુનો સંગ કરી એ કહે એમ સેવા કરીશું, ત્યાર પછી ભગવાનની મૂર્તિનું સ્મરણ, આજના પીયુડા મહારાજના દર્શનને તાળીઓથી. કેવા સરસ દર્શન! આમ આંખની સામે તરવા લાગે મહારાજ આપણને, એમ લાગે એ બાજુ ફૂટી છે, ઉડતા ઉડતા આપણી બાજુમાં આવી જાય તો સારું. હે, કેવા મહારાજના દર્શન છે! સ્મરણ એ મૂર્તિને અખંડ યાદ રાખીએ, એ મૂર્તિને સંભાળ્યા કરીએ. સુંદર શ્રી ઘનશ્યામ રે મારે મોલે પધારો, સુંદર શ્રી ઘનશ્યામ મોલે પધારો, મારો જન્મ સુધારો, નટવર ધર્મ કુમાર રે. સ્મરણ. પણ આ ત્રણ વસ્તુ કર્યા પછી હજી ઘણી વસ્તુ અધૂરી છે. હા, સત્સંગ કરીએ, સેવા કરીએ, સ્મરણ કરીએ, પણ હજી શું બાકી રહી જાય છે? બોલો બોલો, હજી જોર, થોડું જોરથી, સમજણ બાકી રહી જાય છે. અમે હમણાં વિચરણમાં ગયા, એક હરિભગત મને પ્રશ્ન પૂછતા હતા કે સ્વામી આવું કેમ થાય છે. મેં કીધું કેવું સ્વામી? ચાર સ્ટોર જોયા, હું જોવા જાવ, નક્કી થઈ જાય તમારો બેટો બીજો લઈ જાય. હવે થા, બધાને થાય. લો, તું પછી ગોળની જેમ ચોળી ચોળી ચીકણું કરે તો? શ્રીજી મહારાજ કે આપણા સ્ટોર આપવા માટે થોડા બંધાયા છે, અન્ન વસ્ત્ર ને આબરૂ માટે બરાબર છે. અને શ્રીજી મહારાજ જો આમ સ્ટોર માટે જો બંધાયા હોય તો તમે બધા છોડો એવા છો મહારાજ? ક્યારેક ક્યારેક એમ થાય, પ્રેમ ભગવાનનો ઓછો નથી, મોટા સત્પુરુષનો પ્રેમ ઓછો નથી, આપણી અપેક્ષા જ્યારે વધી જાય છે ને, એટલે ગોપાળાનંદ સ્વામીએ લખ્યું, દુઃખનું મૂળ જ અપેક્ષા છે, જેટલી અપેક્ષા વધારે એટલું દુઃખ વધારે. એમાં પણ પદાર્થની અપેક્ષા કરતા માન અને પાનની અપેક્ષા ખતરનાક છે. પદાર્થની અપેક્ષા કરતા કરોડ ગણું દુઃખ આપે છે. એટલા માટે ભગવાનને પ્રાર્થના રોજ કરે, હે પ્રભુ મને માનથી, મદથી, મત્સરથી બચાવજો. બાલમુકુંદ દાસજી સ્વામીનું જીવન સંપૂર્ણ એટલા માટે છે, એમાં સમજણ પણ એવી અદ્ભુત છે. પેલા સંતને સમજાવ્યા, સાધુ તમને ખબર છે, તમે જેની રહો છો એ સુકાનંદ સ્વામી કેવા મોટા સંત છે. ભગવાન શ્રીહરિની સાથે અખંડ રહ્યા છે. મહારાજનો કેવો મોટો રાજીપો એમણે મેળવ્યો છે. એવા મોટા સાધુની સાથે તમે રહો છો, સાધુ રામ એવા સાધુને રાજી કરી લેજો. કદાચ જો એ સાધુ રાજી નહીં થાય ને તો તમારા એક જન્મનું નહીં, કરોડ જન્મનું બગડી જશે. બાલમુકુંદ સ્વામીએ આવી રીતે ઠપકો આપ્યો, પણ પેલા સાધુના મગજમાં કેટલી વાત ઉતરી ન ઉતરી તો ભગવાન જાણે. અરે, ભગવાન કૃષ્ણની સાથે રહેનારા ભગવાન કૃષ્ણના દીકરાઓ એ પણ ભગવાનનું મહિમા મહાત્મ્ય ન ઓળખી શક્યા. ભગવાન અને ભગવાનના સંતનો મહિમા જાણવો, એને ઓળખવા, એ તો લોઢાના ચણા ચાવવા જેવું અઘરું કામ છે. પણ આ લોયાધામના ભક્તોને ધન્યવાદ આપવા પડે કે તમે ભક્તો ખરેખર સંતોના મહિમાને જાણો છો, ખરેખર જાણો છો. સંતો 11 વાગ્યા સુધી પ્રોગ્રામ કરે તો પણ તમે રાજી, સંતો વેલી સવારથી કાર્યક્રમ કરે તો પણ તમે રાજી, અન્નકૂટની ગમે એટલી સેવા, અરે સ્ત્રી ભક્તોને તાળીઓથી વધાવો. ખરેખર પુરુષો કરતા આપણે જોઈએ છીએ રસોડું બનાવવાનું, સાફસૂફ કરવાનું. આપણા મંદિરમાં એકવાર કાર્યક્રમ રાખ્યો, પુરુષોને રસોડામાં વાસણ ધોવાનું અને પીરસવાનું. તે દિવસના 2-3 વિડીયો છે, આપણે બતાવશું ક્યારેક. આમાં તમને એમાં શીખવા મળે એવું છે. એ રસોડા ધોવામાં છે ને કામ કરવાવાળા ઓછા થઈ ગયા, ઓડિટ કરવાવાળા વધી ગયા છે, એ જોવા જેવું જ વિડીયામાં. ખરેખર મેં લખી મૂક્યો જ વિડીયો,
એમ અમારા ક્યાં ગયા યતીશ ભગત ને યજ્ઞેશ ભગત ક્યાં ગયા બધા મોટા મોટા ભક્તો બધા? થાળ બનાવવાનો, સાફ સફાઈ કરવાનું અને સાથે સાથે આટલી બધી મહારાજ માટે 300 જેટલી વાનગીઓ ઠાકોરજી માટે ઉત્સાહથી બનાવે એમને તાળીઓથી વધાવીએ ભક્તો, આ કેટલો પ્રેમ છે! આનું નામ મહિમા. બસ કરવાનું છે આ. સાધુનો મહિમા સમજી અને સમાગમ કરીએ. સત્સંગ એ પાયો છે. સત્સંગ આવે તો સેવા આવે, સત્સંગ આવે તો સ્મરણ થાય, સત્સંગ આવે તો સમજણ આવે. સત એટલે સત્પુરુષ, સંગ એટલે હૃદયથીની સાથે જોડાવું. બાલ મુકુંદ દાસજી સ્વામી, આપણા ગુરુજી ઘણીવાર સરસ વાત કરે, ગાયની સાથે ગીંગોડાની જેમ નહીં, ગીંગોડા ગાયની સાથે ચોટે પણ એને અમૃત સમાન દૂધનો સ્વાદ નથી આવતો. ગાયની સાથે તો વત્સ બની, વાછડું બની, અને જ્યારે કોઈ આવે ને નજીક ત્યારે એને દૂધનો અમૃતનો સ્વાદ આવે છે. એવી રીતે સાધુની સાથે અણસમજુ કોઈ આવે એને સંતનો મહિમા સમજાતો નથી, પણ સમજણવાળો કોઈ આવે ને અને આવા સાધુના દર્શન કરે ને એને એમ થાય ભવ બ્રહ્માદિક એવા દર્શન આજે મને થયા, ધન્ય ભાગી માને પોતાને વિચારો. બાલમુકુંદ સ્વામીની સમજણ પણ એવી ગજબની હતી. મહારાજે શિક્ષાપત્રીમાં એક વાત લખી છે, સાધુના ધર્મમાં ખાસ કે અમારા સંતોએ દિવસની નિદ્રાનો ત્યાગ કરવો અને ભગવાનની ભક્તિ વિના એક પળ એક ક્ષણ પણ વ્યર્થ ન ગુમાવવી. વ્યર્થ કાલો ન નેતવ્યો ભક્તિમ ભગવતો વિના, મહારાજે આજ્ઞા કરી છે. મહારાજની આ આજ્ઞા બાલમુકુંદ સ્વામી સારધાર પાળતા. આખો દિવસ સેવા, ભંડારનું કામ ચાલે ત્યાં સેવા કરવાની હોય, રસોડામાં સેવા કરવાની હોય, ગૌશાળામાં સેવા કરવાની હોય, વાસીદુ કરવાની સેવા કરવાની હોય, એ સમયમાં મંદિરની મોટી મોટી જમીનો હતી ત્યાં ધ્યાન રાખવાનું એ સેવા કરવાની હોય, સાથે કથા વાર્તા સાંભળવાની એ સેવા કરવાની. ઉંમર નાની છે, બપોરે ક્યારેય પણ સુવાનું જ નહીં, આવું નિયમ સારધાર. અઘરું છે, હા બહુ અઘરું છે, એમાં પ્રવૃત્તિ માર્ગમાં તો અતિ અઘરું. મારે તો નિયમ છે દરરોજ સુઈ જ, પ્રવૃત્તિનો માર્ગ એવો છે, રાત્રે એટલું મોડું થાય, સવારે પાછું વહેલું ચાલુ થઈ જાય તો એડજસ્ટ. તો સવારે શ્રીજી સ્વામી કીધું, ઊંઘ તો એડજસ્ટ કરવી જ પડે, નકર ચાલુ કથામાં બેઠા બેઠા પછી એડજસ્ટ થઈ જાય અડધો કલાક. આજે યાદ કરું બ્રહ્મ સ્વરૂપ સ્વામી, છેલ્લા કેટલા વર્ષોથી સ્વામીને આ નિયમ છે કે ક્યારેય દિવસે સૂવું નહીં. સ્વામી સારધારા નિયમ પાળે છે, મેં તો સંતોએ જોયું છે, તાળીઓથી વધાવી. એવા સંતો આપણા મંડળમાં ગુરુજીએ મૂક્યા છે, કોઈ સેવાના અંગ, કોઈ ભજનના અંગ, કોઈ તપના અંગ, એક એક સંતોના જીવન મહારાજના સમકાલીન સંતોના જેવા સદગુણો આપણને દેખાતા ને એવા સદગુણો આજે આપણા સંતોમાં દેખાય છે. તમે શ્રીજી સ્વામીની સેવાનું અંગ છો. સવારે જાગ્યા, કાલે કેટલી રાત્રે મોડે સૂતા, પ્રેક્ટિસ કરીને બધા યુવાનો છે સાક્ષી, કથાની રાત્રે પ્રેક્ટિસ કરી મોડા સુવા ગયા, સવારે જાગી 1.5 કલાક સુધી તો મહારાજનો શણગાર કર્યો, શણગાર કર્યા પછી આરતી કરી, આરતી કરી પૂજા કરી, પૂજા કરીને પછી કથા કરી, કથા કરીને પછી દીપોત્સવની ક્યારના તૈયારી કરે છે. આપણને એમ થાય કે આ સાધુને શું લેવું છે, 8 નહીં 10 કલાકની જોબ નહીં, 24/7 સાથે 7 દિવસ 24 કલાક ખડે પગે સેવા કરે છે એકમાત્ર મહારાજ અને ગુરુજીને રાજી કરવા માટે આવા સાધુ આપણને મળ્યા છે. બધા આપણા ચરણ ભગત છે અહીંયા જુઓ તમે, આ કઈ સહેલી સેવા નથી, આ અઘરીમ અઘરામ અઘરી છે. તમારે બે છોકરા હાચવા ને એના કરતા કોમ્પ્યુટર હાચવા અઘરા છે. એ તો એક ધોલ મારો બેસી જાય, આને ધોલ મરાય નહીં પાછી, મરાય રોમીન ભગત છે. એક એક આપણા સંતો પાર્ષદોની સેવા. બાલમુકુંદ સ્વામી દિવસે સૂતા નહીં, આખો દિવસ સેવા કરે, સાંજે મોડે સુધી કથા વાર્તા ગુણાત્યાનંદ સ્વામી કરે એટલે કથામાં બેસે, સ્વામીને ઝોલા આવે. શું થતું? સ્વામીને ઊંઘ આવે, ઝોલે ચડી જાય સ્વામી.
એટલે ગુણાતીતાનંદ સ્વામી એકવાર ટકોર કરી, સાધુ આ ઊંઘ છે ને, આ ઊંઘ તમને કથા સાંભળવા નથી દેતી? ગુણાતીતાનંદ સ્વામીએ ટકોર કરી, બાલમુકુંદ સ્વામીને ટકોર એવી કહેવાય છે ને, તેજીને તો ટકોર, એવી ટકોર લાગી, ખબરદાર થઈ ગયા, મારે ઊંઘને જીતવી છે, ઊંઘ સાથે લડવા લાગ્યા, ઊંઘ આવે ઊભા થઈ જાય, મોઢું ધોઈ આવે પ્રવૃત્તિમાં જોડાઈ જાય, એવામાં થોડા દિવસ પૂરા થાય અને ચાતુર્માસ શરૂ થતો હતો. ચાતુર્માસની પહેલી એકાદશી એટલે નિમી એકાદશી, એ દિવસ આવ્યો. મહારાજે આજ્ઞા કરી છે આ દિવસે બધા મારા સંતો ભક્તોએ નિયમ લેવું. ગુણાત્યાનંદ સ્વામી સભા કરી સંતોને નિયમ આપતા હતા. બાલમુકુંદ સ્વામીનો વારો આવ્યો, સાધુ શું નિયમ લેશો? બાલમુકુંદ સ્વામી ઊભા થયા અને બોલ્યા કે સ્વામી, આપનો રાજીપો હોય એક નિયમ રાખવું છે, 4 મહિના સુધી પથારી કરીને સૂવું નથી. ગુણાત્યાનંદ સ્વામી એટલા બધા રાજી થઈ ગયા, કેવું નિયમ? ગુણાત્યાનંદ સ્વામી એમ બોલ્યા, અરે સાધુ, આવો વિચાર તો અક્ષરધામમાંથી આવ્યા હોય ને એને આવે, બાકી આવો વિચાર જ ના આવે કોઈને. કરવાની વાત તો જુદી, 4 મહિના સુધી પથારી કરીને સૂવું જ નથી, અખંડ મહારાજનું ભજન કરવું છે. સ્વામી તમારો રાજી હોય તો આ નિયમ રાખું. ગુણાત્યાનંદ સ્વામી એટલા બધા રાજી થયા. સ્વામી કે સાધુ, તમે અદ્ભુત નિયમ રાખ્યું છે, અમે મહારાજને પ્રાર્થના કરીએ છીએ કે તમારું આ નિયમ સારધાર પૂરું થાય. હા, કેવા રાજી થઈ ગયા. પછી સ્વામી બોલ્યા, તમે અઘરું નિયમ રાખ્યું છે, અમારે કંઈક અઘરું નિયમ રાખવું પડશે. અને સ્વામી એમ બોલ્યા કે હવે અમે પણ નિયમ રાખીએ છીએ, 4 મહિના સુધી અમે તમને ભગવાનની અખંડ કથા વાર્તા 4 મહિના સુધી સંભળાવીશું. જુઓ, 4 મહિના સુધી સ્વામી કે તમને સંભળાવીશું. હે, અને બાલમુકુંદ સ્વામી એવું કહેવાય કે આ નિયમ કઠણ હતું, પોતાને ઊંઘ હેરાન કરતી હતી, પણ એક ભગવાનનો ભક્ત, એક સાધક કેવો હોય, ભગવાનને રાજી કરવા માટે મથનારો ભગવાનનો ભક્ત, એનું જીવન કેવું હોય. મહારાજની એક નાનામાં નાની આજ્ઞા પાળવા માટે. ધર્મ છે અમને બહુ વાલો રે, એમાં કહે છે ધર્મનો લાલો રે. ધર્મ છે અમને બહુ વાલો રે, એમાં કહે છે ધર્મનો લાલો રે. ધર્મ છે અમને બહુ વાલો રે, ધર્મ છે અમને બહુ વાલો રે, ધર્મ છે અમને બહુ વાલો રે, ધર્મ છે અમને બહુ વાલો રે. એમાં કહે છે ધર્મનો લાલો રે, ધર્મ વાળા સાથે હે તમારે રે, એમાં વાલો કહે વારે વારે રે, ધર્મ વાળા સાથે હે તમારે રે, એમ વાલો કહે વારે વારે રે, ધર્મ વાળા સાથે હે તમારે રે, એમાં વાલો કહે વારે વારે રે, ધર્મ વાળા સાથે હે તમારે રે, એમાં વાલો કહે વારે વારે રે. નાનામાં નાની આજ્ઞા મોટામાં મોટી માનીને વચનામૃત પ્રથમનું 54મું મહારાજે જવાબ આપ્યો. ગમે એવા દેશકાળ વિપરીત થાય છતાં પણ નાની ભગવાનની આજ્ઞાને મોટી માનીને સાવધાન થઈને પાળે છે, એ વિપરીત દેશકાળમાં પણ ક્યારેય પાછો નહીં પડે. બાલમુકુંદ સ્વામી નિયમ રાખતા હતા, ગુણાત્યાનંદ સ્વામી રાજી થઈને કથામૃત સંભળાવતા હતા. સ્વામીના હૃદયમાંથી નીકળતી આજ્ઞા અને ઉપાસનાની વાતોથી આ મુમુક્ષુ સંતનું હૃદય એવું ભીંજાણું, એનો દેહભાવ ઓગળી ગયો, દેહભાવ ટળી ગયો. એક પંખી ઈંડાનું સેવન કરે એવી રીતે રાજી થઈને ગુણાત્યાનંદ સ્વામી આ સંતની સાધુતાનું સેવન કર્યું. એક દિવસ રાજી થઈને સ્વામી માથે હાથ મૂક્યા,
ગુણતાનંદ સ્વામીનો આવો મોટો રાજીપો આ સંતને મળી ગયો. આવી રીતે વર્ષો સુધી સ્વામીની સાથે રહ્યા. 16 વર્ષ સુધી અનન્ય ભાવે સ્વામીની સેવા કરી. ગુણાતાનંદ સ્વામી દિવ્ય પ્રતાપ બતાવી ધામમાં સીધા. પ્રસંગ ઘણો લાંબો છે, પણ આપણે ટૂંકમાં લઈએ છીએ, આપણો સમય છે પ્રમાણે. એક બે મારે નાની વાત કરવી છે. સ્વામીનું જીવન તો સાગર જેવું અપાર અને અગાધ છે, પરંતુ સ્વામીના અમુક સદગુણો એવા છે. આકાશમાં ઝળહળતા સૂર્યના પ્રકાશ જેવા તેજસ્વી સદગુણો આપણે પણ આ દીપોત્સવના દીવડાઓ પ્રગટાવ્યા, એવી રીતે આપણા હૃદયના સદગુણોના દીવડાઓ પ્રગટાવીએ. સ્વામી ધામમાં ગયા. ગુણાતાનંદ સ્વામીના અક્ષરવાસ બાદ સ્વામીની સ્મૃતિમાં બાલમુકુંદસ્વામીએ નિયમ રાખ્યો, એક વખત હંમેશા જમવું, ક્યારેય પણ મિષ્ટાન અથવા રસકસ વાળું ન જમવું. ત્રીજો નિયમ, સંતોની પંક્તિમાં બેસી અને સંતોની સાથે જમવું. ચોથો નિયમ, હંમેશા ભૂમિ ઉપર સૂવું. અને પાંચમો નિયમ, ગમે એવી માંદગી આવે છતાં પણ ક્યારેય કોઈને પગ ચંપી ન કરવા દેવી. આવા નિયમ રાખ્યા અને સ્વામી ઘણા લાંબા સમય સુધી આ સત્સંગમાં રહ્યા. સત્સંગની અપાર સેવા કરી છતાં પણ છેલ્લા શ્વાસ સુધી પોતાના સદગુરુની સ્મૃતિમાં રાખ્યા. પાંચે પાંચ નિયમ સારધાર પાળ્યા આવા એક અદ્ભુત વિરલ સંત એટલે બાલમુકુંદાસજી સ્વામીએ. અને આજે આપણને એમ થાય, વડતાલ દેશના ચેરમેન હોય, અરે વડતાલના આચાર્ય મહારાજ જેને પૂછીને કાર્ય કરતા હોય, વડતાલ મંદિરના મુખ્ય કોઠારી હોય આપણા પૂજ્ય ગુરુજી, તેમ છતાં દાદા ગુરુજી ધામમાં ગયા એના 32 વર્ષ વીતી ગયા. પણ મેં તો કેટલી વાર, એક વાર નહીં, બે વાર નહીં, કેટલી વાર દાદા ગુરુજીને યાદ કરે, દાદા ગુરુજીના સ્મરણો ગુરુજી યાદ કરતા હોય, સંભાળતા હોય, અને દાદા ગુરુજીને સંભાળતાની સાથે એમની આંખોમાંથી ટપક ટપક આંસુ પડવા લાગે, આવો પ્રેમ દુનિયામાં ક્યાંય જોવા ન મળે. આ પ્રેમ એક સાચા શિષ્યનો પ્રેમ છે. એક આદર્શ શિષ્ય કેવો હોય, સદગુરુ પ્રત્યેનું સમર્પણ કેવું હોય, આપણને એમ થાય. આપણને એવા ગુરુદેવ મળ્યા છે, એવા ગુરુદેવ મળ્યા છે, એમનું જીવન જો આપણે વાંચી લઈએ ને, એમનું જીવન જો આપણે જોતા રહીએ ને, તો એમાં શિક્ષાપત્રી અને વચનામૃત આ બંને ગ્રંથોનો બધો સાર એમના જીવનમાં સમાઈ જાય. આવું જીવન આપણને જાગતું મળ્યું છે, પ્રગટ મળ્યું છે. બાલમુકુંદ સ્વામી ગુણાતાનંદ સ્વામીની છત્ર છાયામાં હતા ત્યાં સુધી તો વાંધો નહોતો, પણ હવેનો જે સમય હતો સ્વામીની ગેરહાજરીમાં, એ બાલમુકુંદ દાસજી સ્વામી માટે કસોટી હતો. કહેવાય છે ને, કસોટી તો બધાને આપવી જ પડે છે. ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, અને જે સારા છે જગતમાં તેની દશા સારી નથી હોતી. ભગવાન ક્યારેક ક્યારેક એવી કસોટી કરે. ગુણાતીતાનંદ સ્વામીના સમયમાં સ્વામીના મહિમાવાળા ઘણા મોટા સંતો હરિભક્તોનો જાજો સમુદાય હતો. એમાં લોટિયા સાધુ હતા, પણ એટલો બધો એમનો વૈરાગ્ય હતો, લોટ પીને રહેનારા હતા, એટલે એમનું નામ પડ્યું લોટિયા સાધુ. બાકી ગુજરાતમાં લોટિયા સાધુ એટલે યોગેશભાઈ હશે એક સાધુ, બધા લોટિયા જ હોય ને, એ લોટિયાની આ કાઠિયાવાડી લોટિયા છે. લોટ પીને જવાનું, એ લોટ આવે ને પાણીમાં પલાળી દેવાનો, ખાલી મીઠું નાખ્યું હોય, એ લોચો થઈ જાય, એ ખાવાનો. આવો આકરો એમનો વૈરાગ્ય હતો. આવા વૈરાગી હતા. ગુણાતાનંદ સ્વામીમાં ભાવ હતો, પ્રેમ હતો, મહિમા હતો, બધું હતું. પણ કહેવાય છે ને, એવરીથિંગ ઇન એક્સેસ ઇઝ અતિરેક હતો. વૈરાગ્યનો અતિરેક, મહિમાનો અતિરેક, ભક્તિનો અતિરેક, પણ સમજણનું મીંડું, વિવેકનો તો સમજણનો તો. ઘણા એમ કહે અમે ગુરુને માનીએ, પણ ગુરુનું ન માનીએ. ગુણાતાનંદ સ્વામીને ભગવાન માનતા. સ્વામીની
मूर्ति बनावेली स्वामी ने परब्रह्म मानता एमनी बनावेली मूर्ति आजे पण छे जूनागढ़ में कालवा चौक में प्रकाशपुरी नामनी जग्या आजे पण त्यां मूर्ति छे एमनी बनावेली एमने परब्रह्म नाम राखेलू। गुणात्यानंद स्वामी ने आ वात नोती गमती तमारो त्याग साचो तमारो वैराग्य साचो हूँ तमने कहू छू के वरवा जेवा तो एक वन माळी छे पुरुषोत्तम नारायण प्रगट छे हूँ एनो दास छू हूँ एना चरण नी धूड़ छू उपासना एनी करो अमे एना मुक्त छीए ए वात चोक्कस अमे एना अंतिम सेवक छीए अनन्य सेवक छीए ए वात नक्की। गुणात्यानंद स्वामी नी आ वात ए संतो ध्यान मां न लेता छेवटे ए साधुओं ने विमुख करेला ए जूनागढ़ मां ज रहता स्वामी साथे न राखता स्वामी धाम मां सीधा आव्या। आ बाजू बालमुकुंदासजी स्वामी एमनु वर्चस्व एमनो प्रभाव वधवा लाग्यो स्वामीनो प्रताप वध्यो एना कारणे अंदर खाने जे संतो हता अने बद्दी जग्याए तमने खबर छे जगतनो एक एटलो खराब स्वभाव छे एटलो खराब स्वभाव छे कोईना दुखने जोईने दया खानारा घणा छे कोईना दुखने जोईने दया खानारा घणा छे પણ કોઈના સુખને જોઈને દયા ખાનારા કે બિચારો સુખી થયો એની મહેનતથી બહુ ઓછા છે। એટલા માટે કહેવાય છે બીજાનું સુખ જોઈ અને જેના હૃદયમાં સુખ ઉત્પન્ન થાય ને એ સાચા સંત અને ભક્તની ઓળખાણ છે। બીજાના ભલામાં પોતાનું ભલું માની લે બીજાના રૂડામાં પોતાનું રૂડું માની લે એના મનમાં ક્યારેય પણ કોઈના દુઃખ માટેનો સંકલ્પ પણ ન થાય એ ભગવાનનો સાચો સંત અને ભક્ત છે। કોઈનું એક્સિડન્ટ થાય અને સાધુ પાસે આવીને પછી વાત કરે સ્વામી બરાબર થયું ભટકાણવાનો જરૂર હતી એને હે આ કઈ ભક્તની રીત નથી। અહીંયા ઓછું છે ઇન્ડિયામાં તો મેં એટલા બધા દાખલા સાંભળ્યા હમણાં ગયો આપણે કેવું પડે ભગત શા માટે ઘસાતું બોલો શા માટે આપણાથી થાય તો કોઈનું સારું બોલીએ। ગુણાત્યાનંદ સ્વામીની ગેરહાજરીમાં બાલમુકુંદ સ્વામીના વધતા પ્રભાવે એવી અદેખાય અમુક સાધુના હૃદયમાં પ્રગટી કહેવાય છે ને ખાઈમાં પડેલો ક્યારેક નીકળે અદેખાય ક્યારેય બહાર ન નીકળે। આ અદેખાયમાં એવા પડ્યા પત્રો લખ્યા વડતાલના આચાર્ય મહારાજશ્રીને મોટેરા મોટેરા સંતોને કે સ્વામીની ગેરહાજરીમાં બાલમુકુંદાસજી એનું વર્તન બદલી ગયું છે છુપી રીતે બીજી પ્રવૃત્તિ કરે છે લોટિયા સાધુઓને આપે છે એની સાથે ભળી ગયા છે અનેક પ્રકારના આક્ષેપો અનેક પ્રકારના વિવાદો ઊભા કર્યા છે બાલમુકુંદ સ્વામીની એવી કસોટી થઈ છે સ્વામી ઉપર એવા એવા આક્ષેપો મુકાયા છે જાત જાતના પણ જીવનમાં એટલું યાદ રાખવાનું આ બહુ સમજવા જેવી શ્રીજી મહારાજ તો ભગવાન છે છતાં પણ સર્વોપરી હોવા છતાં કેટલા કષ્ટ મહારાજે સહન કર્યા તમે જુઓ કેવા કેવા કષ્ટો આવ્યા। સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે અને ભગવાન શ્રી કૃષ્ણને ભીલના બાણે અમે પોતે હણાવ્યા છે। કલમ ધ્રુજે છે કથા લખતા આ પાપ પોથીની કે મહાત્મા સંત ગાંધીને અમે પોતે હણાવ્યા છે। સમાજમાં કોને દુઃખ નથી આવ્યું માં સીતા ભગવાનના પત્ની ભગવાનના પત્ની આદ્ય શક્તિ કોઈ પણ સ્ત્રી ગર્ભવતી હોય પુત્રને જન્મ આપતી હોય ત્યારે કંઈક એની સાનુકૂળતા સુખ સુવિધા ત્યાં ઉપલબ્ધ હોય પણ સીતાની કેવી દશા થઈ તમે જુઓ તો ખરા। સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે કૃષ્ણને ભીલના બાણે અમે પોતે 1800 સેના સામે ઊભી હોય કોઈ રથી કોઈ મહારથી કોઈ અતિરથી પિતામહ ભીષ્મ કર્ણ ગુરુદ્રોણ જેવા સામે ઊભા હોય અને એ જે કૃષ્ણનો વાળ વાકો ન કરી શકે એને કોણે વિંધી નાખ્યા કોણે ભીલે।
મહાત્મા સંત ગાંધીને અમે પોતે અંગ્રેજોની તોપ જેને મારી ન શકી, અંગ્રેજોની બંદૂકો જેની આગળ અટકી ગઈ, એ મહાત્મા સંત ગાંધીને હું કહેવા એ માગું છું. આ સમાજ ક્યારેય કોઈને છોડતો નથી, આ સમાજમાંથી કોઈ લાડવો લઈને જવાનું જ નથી. અને એટલા માટે તો આપણે આ પીયુડા ઘનશ્યામ મહારાજમાં હેત કરવાનું છે, એટલા માટે આ પીયુડા ઘનશ્યામ મહારાજ સુધી પહોંચાડે એવા ગુરુદેવ જેવા સત્પુરુષમાં આપણે જોડાવાનું છે કે ત્યાંથી આપણને આખો લાડવો મળે એમ છે, બાકી ક્યાંય નથી. માટે આજે સંકલ્પ કરીએ બસ ભક્તો, સુખ આવે કે દુઃખ આવે આવવાનું જ છે, કોઈને છોડ્યા નથી. આજે સુખ છે તો આપણે તૈયાર રહેવું જોઈએ કે કદાચ આ સુખ ક્યારેક દુઃખ આવી શકે છે. હે તેરે બિના જો ઉમ્ર બિતાયે બીત ગઈ તેરે બિના જો ઉમ્ર આયે બીત ગઈ અબ ઇસ ઉમ્ર કા બાકી હિસ્સા અબ ઇસ ઉમ્ર કા બાકી હિસ્સા કૃષ્ણ તેરે નામ તેરે નામ. કેટલું સરસ લખ્યું, ગઈ એટલી ભલે ગઈ પણ હવે જે ઉંમર બાકી છે પ્રભુ આ જીવન હવે તારા ચરણોમાં સમર્પિત કરું છું. હર સુર મે હે રંગ ધનુ ખસા તેરે નામ સાત સુરો કા બહેતા સાગર તેરે નામ. જે કરીએ બસ હવે ભગવાન માટે કરીએ, આપણા એક એક શ્વાસ હવે પીવડા મહારાજ માટે થાય. આપણે ડેઇલી ગુરુજીને એક વિડીયો મોકલીએ છીએ, ઘણાને મળતો હશે, પણ હવે સાંભળવાની વસ્તુ વધી ગઈ, જોવાની વસ્તુ વધી ગઈ. એક ભગતે પૂછ્યો વિડીયો આવે છે? તો કે હા જુઓ છો. સ્વામી 3 મહિનાથી ટાઈમ નથી મળ્યો. ક્યારથી વિડીયો શરૂ થયો? 3 મહિનાથી જ. તો એક જોયો નથી? હા સ્વામી 2 વાર જોયા હતા. પછી ટાઈમ નથી મળ્યો સ્વામી. 2 મિનિટનો ગુરુજીનો નાનો વિડીયો આપણે મોકલીએ એટલો સરસ હોય છે. એમાં હમણાં ગુરુજી એવી સરસ વાત કરી, તમારી વાલામાં વાલી વસ્તુ કોઈ હોય તો નક્કી કરો આ પીયુડા ઘનશ્યામ મહારાજ. તમારી વાલામાં વાલી વ્યક્તિ કોઈ હોય તો આજે પ્રતિજ્ઞા કરીને ઉઠો કે આ પીયુડા ઘનશ્યામ મહારાજ એ મારા મોસ્ટ ફેવરિટ પર્સન છે. બસ હે આ નક્કી કરો. આ જગતના પુરુષમાં બહુ હેત કરીને શું મળે છે? પ્રેમમાં પડે ને પછી વેમમાં પડે ને છેલ્લે પછી ડેમમાં પડે એવું જ છે. નાસિકમાં કુંભનો મેળો ચાલે ને ત્યાં કુંભના મેળામાં એક ભાઈ પહોંચી ગયેલા. અને તમને ખબર છે સંસારમાં એવો રિવાજ છે એકલા ન જાય, જાય તો હંમેશા સંસારની ગાડી છે. બે જણા ગયેલા ને એમાં એની પત્ની ખોવાઈ ગઈ. બોલો કેવી મુસીબત થાય, નવું લગ્ન થયેલું પત્ની કુંભના મેળામાં ખોવાય. આ તો પાગલ બની ગયો. સીતાના વિરહમાં ભૂલા પડેલા રામ કરતાની ભૂંડી દશા થઈ. અને નાસિકના પંચવટીના ભગવાન શ્રી રામચંદ્રજીના મંદિરે જઈ રડવા લાગ્યો, માથા પછાડે, પ્રભુ પ્રભુ તમારા દર્શને આવું, તમારે માટે આવું, મારી પત્ની જાય. આ તે વળી કેવું, રામચંદ્રજીને દયા આવી, મૂર્તિમાંથી પ્રગટ થયા ને બોલ્યા, અરે રડે છે કેમ, મારી ખોવાઈ ગઈ હતી. આ તો વધારે રડવા લાગ્યો. ભગવાન ઈ વાત છોડો, હવે મળશે કેમ એ મને કહો. રામચંદ્રજી મૂર્તિમાંથી પ્રગટ થઈને ફરી જવાબ આપે, ભલા માણસ મારી ખોવાની ત્યારે મેં નહોતી શોધી, હનુમાને શોધી, એમાં માસ્ટરી એની છે ત્યાં જ.
કોને દુઃખ નથી આવતું, સમજણ એનો અર્થ જ થાય. સાંભળો, સમજણ એટલે શું? બોલાય છે સમજણ, સુખ આવે ત્યારે છકી ન જવું અને દુઃખ આવે ત્યારે ડગી ન જવું. આનાથી કોઈ સમજણ જ નથી. બસ સુખમાં અને દુઃખમાં બેલેન્સ રાખવું. એ સુખ આતે હે તો દુઃખ જાતે હે, દુઃખ આતે હે તો સુખ જાતે હે. બંનેનો નિયમ છે, એક આવે તો બીજું જાય, બીજું આવે તો આ જાય. રાત્રિને દિવસ એની ઘટમાળ ચાલે તો જ આ જગતનો વ્યવહાર ચાલે, એમ સુખ અને દુઃખ એનો વ્યવહાર ચાલે તો જ આ જગત ચાલે. આપણા ધાર્યા પ્રમાણે જ આ જગતમાં જો બધું થાય ને તો આપણે કંઈ ભગવાનની ભક્તિ કરીએ એવા સીધા કે ડાયા, આપણે સીધા ઓબામાને ઊંધો પાડીએ. પછી એક ભાઈ સવારના પોરમાં વહેલા ઓફિસ જવા નીકળ્યા અને જતા હતા ને એમાં બન્યું એવું કે એની પત્નીએ બૂમ પાડી, ઊભા રહેજો. પાછું વળીને જોવે ત્યાં તો હાથમાં મોટો ગ્લાસ દૂધનો ભરીને અને પત્ની, લો આ દૂધ પીને જાઓ. આને આશ્ચર્ય થયું, પરણ્યાના 15 વર્ષ થયા, એક પણ દિવસ દૂધનું પૂછ્યું નથી 15 વર્ષ પછી. ચાલો સદબુદ્ધિ તો આવી, આને દૂધનો ગ્લાસ હાથમાં લઈને પૂછ્યું, અરે આજે તને આવો સારો વિચાર કેમ આવ્યો? ત્યારે પત્ની કીધું, એ બધી વાત છોડો, તમે દૂધ પણ તું કહેતો ખરી. અરે બીજો આ સદવિચાર નહીં, સવારે પંચાંગ જોયું, ખબર પડી આ નાગ પાંચમ છે. પછી હું વિચારતી હતી ક્યાં શોધવા જવો, પછી તો ઘરમાં જ બેઠો છે મોટો એના કોણ. કે આજનું પુણ્ય જતા પેલા કરી દઈએ એટલે આ ફટોફટ ગ્લાસ બનાવ્યો અને તમને ધર્યો. સંસારની કથા બહુ કરુણ છે, એટલા માટે ગુરુજીનું સૂત્ર છે ને, હરિમા હરિમા, આમ ધીરે ધીરે ને, હરિમા અને પ્રભુમાં મહારાજમાં. બસ ભક્તો, આ પીયુડા મહારાજના દર્શને આવીએ ને. આ કથા તો રસ્તો છે, માધ્યમ છે. બાલમુકુંદ સ્વામી ઉપર એવી એવી આપત્તિઓ, એવા એવા આક્ષેપો થયા છે. સ્વામી દિવાળા હતા, ગુણાત્યાનંદ સ્વામીના એક એક વચનો સ્વામીને બરાબર યાદ હતા. સુખ આવે એ પણ ભગવાનની ઈચ્છા અને દુઃખ આવે એ પણ ભગવાનની ઈચ્છા. મેં 2 દિવસ પહેલા કહ્યું હતું, દુનિયાની દરેક વસ્તુમાં અને દુનિયાની દરેક ઘટનામાં જેને ભગવાન દેખાય એ જ સાચો ભક્ત છે. કોઈ પણ ઘટના હોય ભગવાનની ઈચ્છા, કોઈ પણ વસ્તુ હોય ભગવાનની ઈચ્છા. આપણે સાનુકૂળ હોય તો ભગવાનને યાદ કરીએ, પ્રતિકૂળતામાં નહીં. આક્ષેપો થયા એવામાં ગોંડલ બાલમુકુંદાસજી સ્વામી એમની આજ્ઞાથી, એમના માર્ગદર્શન પ્રમાણે કૃષ્ણ સેવાદાસજી સ્વામી મોટું મંદિર બનાવે. ખૂબ મોટું મંદિર સરસ તૈયાર થયું, પણ સ્વામીનો વિરોધ પણ એક બાજુ વધવા લાગ્યો. કહેવાય છે ને, દીવાનો પ્રકાશ, એ પ્રકાશની સાથે દીવાની મેષ પણ સાથે નીકળતી હોય. એમ તમારા મિત્રો વધે એની સાથે સાથે સામે તમારા શત્રુઓ પણ હંમેશા વધે જ છે. ચાણક્ય તો બહુ કડવું લખે છે, એની અમુક વાતો તો એવી છે. ચાણક્યે પોતાના ગ્રંથમાં લખતા પહેલા જ કહી દીધું કે આ જે હું વાત લખું છું કોઈ શાસ્ત્રની નથી લખતો, પણ મારા અનુભવની લખું. અને આ એવી વાત છે કે દુનિયાભરના અનુભવોને કામ લાગશે. એણે કહ્યું, તમારે સફળ થવું હોય તો સારા મિત્રની જરૂર છે, અને તમારે અતિ સફળ થવું હોય તો સારા સજ્જન શત્રુઓની જરૂર છે. જેને સારા દુશ્મન મળે, ઉર્દુમાં કહેવત છે, નાદાન દોસ્ત સે દાના દુશ્મન ભલા. કોઈ નિંદા કરે, કોઈ ટીકા કરે, કોઈ આક્ષેપ કરે, કોઈ ગમે તેવી ઉપાધિ નાખે, આક્ષેપ નાખે, છતાં પણ જેનું માનસ, જેનું મન, મનોબળ વિચલિત ન થાય, આ ભગવાનના સંત અને ભક્તોની કસોટી છે. આપણા પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં આપણને આ વસ્તુ પૂર્ણ ચરિતાર્થ દેખાય. વડતાલની વાત હોય કે અમેરિકાના સત્સંગની વાત હોય, અનેક પ્રકારના, અનેક રીતના કેટલા બધા પ્રશ્નો આવ્યા, કેટલા બધા પ્રશ્નો આવ્યા, આપણું મન ચલાયમાન થાય, પણ એમની પાસે જઈએ, 2 મિનિટ એમની વાત
આપણે પણ બરફ જેવા ઠંડા થઈ જઈએ, આપણને થાય એના હૃદયમાં કેટલી શાંતિ હશે, કેટલી શાંતિ, વિચારો તમે. અરે ગુરુજી, ક્યારેક ક્યારેક તો પારણમાં જતા હોય જે સાથે હોય ને, અને આ દ્રશ્ય અનુ આંખથી જોયું હોય ને, વિચારી ન શકે. તમે એક સીડીમાં સાંભળ્યું હશે કથા વાર્તાની સીડીમાં, બ્રહ્મસત્ર વગેરે, સુપ્રીમ કોર્ટનો કેસ ચાલતો હોય, હાઈકોર્ટનો કેસ ચાલતો હોય, એટલા મોટા પ્રશ્ન થયા હોય, પારણમાં જવાનો સમય થઈ ગયો હોય, ધૂન બોલાતી હોય, ગાડીમાં ફોન ચાલતો હોય, 15-20 મિનિટ ગાડી બહાર ઊભી રાખે, કંઈક નિર્ણય સારો થાય તો સારું, છેવટે ગુરુજી કે હવે મારો કથાનો ટાઈમ થયો, મારે ડિલે થાય, તમે દિવ્યસ્વામી હોય, સંતસ્વામી હોય, કે તમે આ વાત સંભાળી લેજો, સાચવી લેજો, અને ફોન પૂરો કરી વ્યાસપીઠ પર બેસે અને 2-3 કલાક કથા કરે, આપણને અણસાર પણ ન આવે કે આ ક્યાં સુપ્રીમ કોર્ટના કાવા દાવા અને ક્યાં ભગવાનની કથા વાર્તા. વિચાર તો કરો, આકાશને પાતાળ જેટલું, એક સરખું માનસ, સંતુલિત સ્થિતિ, સ્થિત પ્રજ્ઞ દશા, સુખ આવે છકી ન જાય, દુઃખ આવે ડગી ન જાય, આ સમજણ છે. બાલમુકુંદ દાસજી સ્વામી તો પોતાની સ્થિતિમાં જ છે. સ્વામી વિચરણ કરે છે, ગોંડલનું મંદિર ચાલે છે, ખૂબ સરસ મંદિર તૈયાર થયું. બીજી બાજુ પત્રો દ્વારા વડતાલમાં મહારાષ્ટ્રને, મોટા સંતોને, નંદ સંતોને ખૂબ કાન ભંભેરણી કરવામાં આવી છે. થોડા ઘણા એવા કહેવાતા માણસો ભેગા થયા, નક્કી કરી નાખ્યું આપણે આ ગોંડલ મંદિરની પ્રતિષ્ઠા એવી રીતે કરવી, બાલમુકુંદ સ્વામી હાજર જ ન હોય, એને રાખવા જ નથી, એ જોઈએ જ નહીં, એનો પગ જ ન જોઈએ. અહીંયા દુષ્ટ માણસોએ આવી રીતે ઝાડ બિછાવી. સ્વામી વિચરણ કરવા ઉના ગયેલા. ઉનાનો સત્સંગ એટલે બહુ સારો સત્સંગ, આજે પણ મહારાજના સમયથી સત્સંગ સારો. સ્વામી વિચરણ કરવા ગયેલા, આજુ તાત્કાલિક મૂર્તિ પ્રતિષ્ઠાની તારીખ નક્કી કરી, વિક્રમ સંવત 1928 મહાસુદ 13ના રોજ પ્રતિષ્ઠા નક્કી થઈ ગઈ. બધું તાત્કાલિક ઊભું કરી દીધું, મંદિર તો બની ગયું હતું. મંદિરનું દેખરેખ કરનાર એક સંત બાલમુકુંદ સ્વામીએ સોંપેલા કૃષ્ણ સેવા દાસજી સ્વામી, એને પણ એન કેન પ્રકારે દૂર કર્યા ત્યાંથી, અને બધાએ નક્કી કર્યું કે હવે મંદિરમાં ક્યારેય પણ બાલમુકુંદ દાસજીને પેશવા નહીં દેવાના. મહારાષ્ટ્રીને પણ પોતાની વાતમાં સંમત કરી લીધેલા. મહારાષ્ટ્રી પૂરા ચિત્રથી અજાણ હતા. પ્રતિષ્ઠાની તિથિ નક્કી થઈ, મહારાષ્ટ્રી પધાર્યા. આ બાજુ તમે જાણો છો, આટલી મોટી વાત હોય એટલે એન કેન પ્રકારે ખબર તો પડે ને. હરિભક્તો સુધી વાત પહોંચી, હરિભક્તો દ્વારા બીજા ગામ સુધી, ત્રીજા ગામ સુધી. ત્યારે આજના જેવા કંઈ ફોન હતા નહીં, મોબાઈલ હતા નહીં, એ સમયમાં બહુ સ્લો ચાલતું હતું. અત્યારે થોડું વધારે પડતું સ્પીડમાં ચાલે છે, બે પ્રોબ્લેમ છે, નથી લાગતું તમને? અત્યારે વધારે પડતું સ્પીડમાં ચાલે છે. અમારે એક હરિભગતની સત્ય ઘટના કહું. એ હરિભગત કહે કે સ્વામી, મારું દુર્ભાગ્ય કે મારા દીકરાના લગ્ન મેં ગામમાં ને ગામમાં કર્યા. સમજી ગયા ને તમે, આગળનું બધું સમજી ગયા છો. સારા હરિભગત, સારા સત્સંગીના ઘરે પોતાના દીકરાના, એટલે વેવાય ગામમાં ને ગામમાં રે, પણ થાય શું, દીકરીને છીક આવે ને તો SMS ગયો એક, છીક આવી આજ મને, પેલા ઝઘડો કરવા આવી જાય. દીકરીને દવાખાને ના લઈ ગયા, એને છીકાવીને બપોરે, હવે આ કોઈને ખબર ના હોય છીકાવી. બહુ સ્લો એ પણ સારું નહીં, બહુ સ્પીડમાં એ મધ્યમ સારું. 200 વર્ષ પહેલા માણસ પાસે પહેરવાના કપડાં જ નહોતા, એ લોકો દુઃખી હતા. કેમ? કપડાં નહોતા એટલે. અને આજે સવારે જાગે, ક્લોઝેટ ખોલે, કયા પહેરું, લાલ પહેરું, લીલા પહેરું, પીળા પહેરું, કાળા પહેરું, વૈભવભાઈ જેવા પહેરું, જુઓ છે. ગણતા ગણતા એને ખબર પડ્યું આ તો લેટ થઈ ગયો, જે પહેરાયો ને ગઈકાલના જૂના એ પહેરી નીકળી જાય. ઓછું જરૂર કરતા ઓછું છે એ જેટલું દુઃખ છે ને, એના કરતા જરૂર કરતા વધારે છે, મોટું દુઃખ છે. અભાવના દુઃખને આપણે ઓળખી છીએ, સ્વભાવના દુઃખને નથી ઓળખી શકતા. આ સ્વભાવને ઓળખાવો, એટલા માટે આ સત્સંગની વાત કથા વાર્તા છે. આ કથા વાર્તા સાંભળીને સ્વભાવ દેખાય, એ સ્વભાવને ઓળખી શકે, ઓળખે તો ક્યારેક સુધારી શકે. વાત ધીરે ધીરે ફેલાણી, હરિભક્તોને ખબર પડી બાલમુકુંદ સ્વામી છે નહીં, પ્રતિષ્ઠાની તારીખ નક્કી થઈ ગઈ, આમ કેમ ચાલે. તાત્કાલિક સમાચાર એક ગામ, બીજા ગામ, ત્રીજા ગામ, એમ કરતા કરતા છેક ઉના સુધી સમાચાર પહોંચ્યા છે. ઉના તો એટલું દૂર હતું, સ્વામીને સમાચાર મળ્યા, ફક્ત 2 દિવસ બાકી હતા. ઉનાથી ગોંડલ સુધી પહોંચવું, પ્રતિષ્ઠામાં 2 દિવસમાં કેટલી
સાહિત્ય પહોંચાશે, પણ સ્વામીને એમ થયું કેટલા બધા નિર્દોષ ભક્તો છે, એમનું નિર્મળ સમર્પણ છે, એમને ખાતર પણ મારે જવું જોઈએ. એટલે સ્વામીએ રાતોરાત મહારાજને સંભાળી, જોળી બાંધી, કપડાઓ બધું પોટલા તૈયાર કરી અને સંતો સાથે નીકળી ગયા. રાત દિવસ ચાલવાનું શરૂ રાખ્યું. રસ્તામાં નદી સ્વરૂપે સ્નાન કરી, પૂજાપાઠ કરી પાછા ચાલતા થયા. ગોંડલમાં પ્રવેશ્યા, વાજા સંભળાયા, સ્વામીને ફાળ પડી, પ્રતિષ્ઠા તો થઈ ગઈ. હશે મારા મહારાજની ઈચ્છા. હું મંદિર જે દિશામાં હતો એ દિશામાં ધૂળમાં દંડવત કર્યા અને ત્યાંથી સ્વામી પાછા આગળ ચાલતા થયા. ગોંડલ મંદિરના આંગણામાં પ્રવેશ કરે અને ત્યાં દ્રશ્ય જોયું. ભગવત પ્રસાદજી મહારાજ આચાર્ય નીકળે છે, સંતો ભક્તો ઊભા છે, પધરામણીએ જાય છે. મહારાજને ત્યાં ને ત્યાં ધૂળ ઉપર દંડવત કરવા લાગ્યા. આચાર્ય મહારાજ પણ આ સાધુની સાધુતા જોઈ રાજી થઈ ગયા. બાથમાં ઘાલીને ભેટ્યા, ખૂબ પ્રેમ વરસાવ્યો અને મહારાજશ્રીએ કહ્યું, સાધુ થાક્યા છો? ના ના બાપજી, જરાય થાક નથી, અમારી સાથે ચાલો પધરામણીએ. આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજે આવી રીતનું વલણ દેખાડ્યું, એનાથી બાલમુકુંદાસજી સ્વામીના મનમાં જેટલી આશંકા હતી એ બધી કાયમને માટે દૂર થઈ ગઈ. સ્વામી નિર્ભય થઈ ગયા, નિસંક થઈ ગયા. મહારાજની સાથે વિચરણમાં પધરામણી માટે નીકળી ગયા. આખો દિવસ પધરામણી કરી ત્રે આચાર્ય મહારાજ પાછા આવ્યા. ઘણા હરિભક્તો સંતોને આ ન ગમ્યું. ભગવત પ્રસાદજી મહારાજને એકાંતમાં મળ્યા અને રાત્રે કહ્યું, બાપજી આ બાલમુકુંદ સ્વામીને તમે ઠપકો આપો, તમારે કહેવાની જરૂર છે, અમે તમને પત્ર લખીને બધું જણાવી દીધું, બધા બહુ નારાજ છે એનાથી. પણ મહારાજશ્રીએ જોઈ લીધું, આ લોકો મને આટલી બધી વિરોધમાં વાતો કરે છે એની સામે પેલા સંત એક પણ મને વિરોધમાં વાત કરતા નથી. એ સંતને ધન્ય છે, એ સાધુની સાધુતાને ધન્ય છે, એની સહન શક્તિને ધન્ય છે. વિચાર કરો ભક્તો, આવા સાધુઓને તાળીઓથી વધાવો. કહેવાય છે જેના કોઈ નથી એના મહારાજ છે. મહારાજશ્રીને હૃદયથી નક્કી થઈ ગયું, આ સાધુ સાચા છે, આ સાધુ સારા છે. પેલા માણસોને કહ્યું, આટલું સારું મંદિર થયું, આ મૂર્તિ પ્રતિષ્ઠા થઈ, આ ગામમાં ઝઘડો કરવો બહુ સારો નથી, તમે ધીરજ રાખો, એ બધી વાતો આપણે જૂનાગઢ પહોંચીને કરીશું. આમ પરિસ્થિતિને થાળે પાડી પાછું વિચરણ ચાલુ થયું. થોડા દિવસ ગોંડલમાં રહ્યા, ત્યાંથી પછી બીજા ગામોમાં આવ્યા. વિચરણ કરતાં કરતાં જૂનાગઢ પહોંચવાનો સમય હતો, જૂનાગઢ નજીક આવ્યું, જૂનાગઢ પહોંચી ગયા. પેલા માણસોએ ફરીવાર બાપજીને યાદ કરાવી વાત, મહારાજશ્રી જોજો, જૂનાગઢ જઈને બે શબ્દો કહેજો, તમારા સિવાય બીજો કોઈ કહી શકે એમ છે નહીં. સારા અને સાચા માણસોએ કષ્ટ કેવું કેવું સહન કરવું પડતું હોય છે. સત્યની પરીક્ષા હંમેશા થાય જ છે. ગઈકાલે પણ મેં વાત કરી હતી, પથરાની કસોટી ન હોય, હંમેશા હીરાની કસોટી હોય. કથ્થિરની કસોટી ન થાય, કસોટી તો સોનાની થાય. ભગવાન તમને દુઃખ આપે, ભગવાન તમને મુસીબત આપે, સમજો કે ઠાકોરજીએ તમને હીરા જેવા અને સોના જેવા બનાવવાનું ધાર્યું છે, એટલે કષ્ટ આપે છે. એટલી વાત તો નક્કી છે. જૂનાગઢ આવ્યા. એક દિવસ રાત્રે બાલમુકુંદ સ્વામી મહારાજશ્રી સાથે કોઈ કામકાજ માટે વાત કરતા હતા. મહારાજશ્રીને થયું, ચાલો આજે ચોખવટ કરી લઈએ. આ જાણવા જેવી વાત છે, તમારે ગ્રહસ્થોએ કે સાધુએ, સંસારી કે સંત, દરેક માણસોએ આ વાત સમજવા જેવી, જાણવા જેવી છે. સાંભળજો, કોઈ પણ વાત શંકાશીલ હોય ને, શંકાશીલ, સંશયાત્મા વિનશ્યતિ, સંશયથી માણસનો વિનાશ થાય છે. મોટા ભાગના માણસો પૂર્વગ્રહથી જીવતા હોય, પૂર્વગ્રહમાં સમજો ને તમે, કહેવાય છે ને માણસે આકાશમાં ઉપગ્રહ છોડ્યા પણ હજી મનનો પૂર્વગ્રહ નથી છોડ્યો. પૂર્વગ્રહ એટલે શું? એકાબીજા માટે બાંધેલી ગાંઠો. મનથી નક્કી કરી લીધું શું, આ તો આવા જ છે. આપણે ત્યાં જૂની કથા છે, ગુરુજી પણ ઘણી વખત આ કથા પેલા કહેતા અમે સાંભળી છે. એક નાનું ગ્રહસ્થનું ઘર, ઘરમાં એક નાનો નોળિયો પાળેલો, નાનું એક પ્રાણી, તમને ખબર છે નોળિયો, સર્પની સાથે લડે એ નોળિયો પાળેલો, બધાને બહુ વાલો, ઘરમાં રેમા કરે. એમાં ઘરમાં એક બાળક થયું. બાળક પણ નિર્ભય થઈને ઘરમાં ફરે,
આ પાલતું પ્રાણી નોળિયો એ પણ ઘરમાં ફર્યા કરે. પુરુષ ખેતરમાં કામ કરવા ગયા છે, સ્ત્રી ઘરમાં એકલા છે, ઘરનું કામકાજ કરે છે, પાણી ભરવા ગયા, ઘરમાં નાનું બાળક સૂતું છે, નોળિયો ઘરમાં ફરે છે, દરવાજો ખુલ્લો છે, બારનો ચોખ ત્યાં ડેલો બંધ કરી આ સ્ત્રી તો નીકળી ગયા. પાણી માથે બેડા મૂકી ઘરમાં આવે છે. આ બાજુ થયું એવું, ઘરમાં મોટો સર્પ નીકળ્યો, સર્પ સીધો પેલો બાળક ઘોડિયામાં સૂતો છે ત્યાં જાય છે. બાળકને બચાવવા માટે પેલું પાલતું પ્રાણી નોળિયો સર્પની સાથે લડે, લડતા લડતા સર્પને મારી નાખે, નોળિયો લોહી લુહાણ થાય. લોહી લુહાણ થયેલો નોળિયો રાહ જોવે છે કે આ ઘરના માલિક ક્યારે આવે. ઓસરીમાં ચારે બાજુ ફરે છે, એમાં પેલા સ્ત્રી પાણી ભરીને માથે બેડા મૂકીને આંગણામાં પ્રવેશ કરે. પોતાની નજરની સામે નોળિયાને લોહીથી ખરડાયેલો જોયો. આના મનમાં શંકા ગઈ, શું નક્કી ઘરમાં બાળક એકલો, એ બાળકને આણે ફાડી ખાધો, એને મારી નાખ્યો, એટલે જ આ લોહીથી ખરડાયો છે. કાળી ચીસ નાખી માથે બેડા હતા પાણીના, એવા ને એવા પાણીના બેડા પેલા નોળિયા ઉપર ફેંક્યા. નોળિયાનો તો કચ્ચળ ઘાણ ત્યાં થઈ ગયો. દોડીને ઘરની અંદર જાય, બાળક તો નિર્ભય થઈને પારણામાં ઘોડિયામાં છે, પણ આસપાસ સર્પના ટુકડાઓ જોયા ત્યારે એને ખબર પડી કે મારા બાળકનો પ્રાણ બચાવનાર આ નોળિયો હતો, પણ મેં શંકાથી એને મારી નાખ્યો. હે, એક શંકાને લીધે લાખો ગ્રહસ્થોના બરબાદ થઈ જાય છે. સંસ્કૃતની જૂનામાં જૂની આ સત્ય ઘટના છે. અવિવેક પરમાપદામ પદમ વિમૃશ્યતે વિમૃશ્ય કારિણમ ગુણલુબ્ધ સ્વયમેવ સંપદ. સંસ્કૃતના મહાન કવિ એક શ્લોક લખે, એ શ્લોકની કિંમત 1,00,000 રૂપિયા રાખે, કોઈ ખરીદી ન શકે એટલી મોટી કિંમત આપીને. અને એ સમયમાં રાજા ભોજ એણે આ શ્લોક ખરીદ્યો. શ્લોક ખરીદી ક્યાં રાખવું, પોતાના ઘરમાં, પોતાના બેઠક બેડરૂમમાં, સુવાના રૂમમાં દિવાલ ઉપર આ શ્લોક સંસ્કૃતનો લખ્યો. એનો અર્થ એટલો જ થાય, વિચાર્યા વિના ક્યારેય પણ કામ કરવું નહીં. વિચારીને જે કામ કરે છે ને લક્ષ્મી સામેથી આવીને પસંદ કરે છે, વિચાર્યા વિના કોઈ પગલું ભરવું નહીં, એનાથી દુઃખ ઉભા થાય છે. એક દિવસ રાજા ભોજ શયનકક્ષમાં સુવાના રૂમમાં સાંજે સુવાવે, દ્રશ્ય જોવે, પોતાની પત્ની સૂઈ ગઈ છે, એની બાજુમાં બીજો કોઈ સૂતો છે વ્યક્તિ, અને રાજાના એક એક રૂવાડા ઊભા થઈ જાય. તલવાર ખેંચી ટુકડે ટુકડા કરી નાખું, કોણ છે, બંને દુષ્ટોને આજે છોડું નહીં. એને થયું, માથું કાપતા પહેલા એકવાર તો સામેનો શ્લોક જોયો. 1,00,000 રૂપિયા આપીને ખરીદેલો છે, બેડરૂમમાં લગાવ્યો છે, વિચાર્યા વિના કોઈ પગલું ભરવું નહીં. એક વાર તક આપું આ લોકોને, કોણ છે, જોઈ લઉં એના મોઢા, મારવા તો છે જ મારે. હકલ મારી, કોણ હતો, માળી હતો. કોણ હતો, માળી. રાજાની સેજ, સુવાની સૈયા સજાવવા માટે રોજ સારા સારા ફૂલ લઈને આવે, એને જોયો. અરે નરાધમ તું, ત્યારે પેલા એ ખુલાસો કર્યો, માલિક માફ કરજો, એને ખબર પડી ગઈ, માફ કરજો, આ દરરોજ તમારી સૈયા સજાવતા સજાવતા મારા મનમાં વિચાર થાય કે તમે આ ફૂલોની પથારીમાં સૂતાશો કેવું લાગતું હશે, એટલે આજે હું સૂતો. મને એમ થયું, ચાલો થોડી વાર જોઈ જો, હું થાકેલો, મને ઊંઘ આવી ગઈ, કેમ ઊંઘ આવી મને ખબર ન પડી. રાણીને પૂછ્યું, તું મને એમ કે તમે સૂતા છો એટલે આ રાજા સૂતા છે એટલે હું પણ આવેલી થાકેલી, હું સૂઈ ગઈ. રાજાને થયું, જો વિચાર્યા વિના આજે પગલું ભર્યું હોત ને, તમારી આખી જિંદગીમાં મને ક્યારેય ન ભૂલાત એવું પાપ હું કરી બેસત. કહેવાય માંગુ છું, વિચારીને પગલા ભરીએ, સમજીને પગલા ભરીએ, મનમાં શંકા હોય તો શંકાને પુરવાર થવા દઈએ, શંકા મજબૂત થવા દઈએ, શંકા સાચી પણ હોય. પણ કોઈએ કીધું રજનું ગજ કરી નાખ્યું, વાતનું વતેસર કરી નાખ્યું, એ જીવન જીવવાની રીત નથી. ભગવત પ્રસાદજી મહારાજે દિવસો સુધી બાલમુકુંદ સ્વામી સાથે રહ્યા, એમની સાધુતા જોઈ, એમનું વર્તન જોયું, દિવસ રાત્રે બેઠા, ખુલાસો કરીએ. સ્વામી તમારા વિશે આવી બધી વાતો અમે થોડી સાંભળી છે, શું છે એનું? એક પણ વાતમાં તથ્ય ન નીકળ્યું. બાલમુકુંદ સ્વામીએ નિખાલસ હૃદયે બધી વાતનો ખુલાસો આપ્યો, એક પણ વાતમાં તથ્ય ન નીકળ્યું.
ભગવત પ્રસાદજી મહારાજ હૃદયથી એટલા બધા રાજી થઈ ગયા, એટલા બધા રાજી થઈ ગયા. બીજે દિવસે સવારે મોટી સભા થઈ. એ સભા કરી મહારાજ શ્રી વડતાલ જવા નીકળવાના હતા. બધા માણસોને નક્કી થઈ ગયું આજે ભગવત પ્રસાદજી મહારાજ જાહેર લાલમુકુંદાસજીને મોટો ઠપકો આપશે. રાજી થઈને બધા આવ્યા હતા, તાળી પાડવા માટે તૈયાર હતા. બાપજી બોલે એટલી વાર બધા ગોઠવાઈ ગયા. હા, અને એવામાં સભા થોડી થઈ. મહારાજશ્રીએ કહ્યું ખુરચી લાવો ને. પોતાની ગાદી એની બાજુમાં એક ખુરચી મુકાવી અને ચાલુ સભાએ મહારાજશ્રીએ કહ્યું બાલમુકુંદ સ્વામી તમે આવો. જૂનાગઢના જોગી ગુણાતીતાનંદ સ્વામીનો આપે ખૂબ સમાગમ કર્યો છે, રાજીપો મેળવ્યો છે, તો તમે હવે થોડી કથાવાર્તા કરો. બાલમુકુંદ સ્વામીને ખુરચી ઉપર બેસવા કહ્યું. સ્વામીએ ના પાડી. અરે મહારાજશ્રી હું નાનો છું, કેટલા મોટો છે, અમારી આજ્ઞા છે, આજે તમે કથા કરો. મહારાજશ્રીનો આગ્રહ હોવાને લીધે બાલમુકુંદ સ્વામીએ ખુરચી ઉપર બેસીને કથાવાર્તા શરૂ કરી. બાલમુકુંદ સ્વામીના હૃદયમાં જ્યારે ગુણાતીતાનંદ સ્વામી બેસી ગયા, જાણે કે શ્રીજી મહારાજ પોતે બેસી ગયા, અને એવી શરૂ થઈ, એવી કથાવાર્તા શરૂ થઈ. વહેલી સવારે કથાવાર્તા હતી. આ બાજુ તમને ખબર છે આપણે ત્યાં 5 વાગે વહેલી આરતી થઈ હોય, મંગળા આરતી, અને 7 વાગે શણગાર આરતી થાય. શણગાર આરતીનો સમય થઈ ગયો, બેલ વાગી ગયો. ભગવત પ્રસાદજી મહારાજે પોતાની સાથેના પાર્ષદને કહ્યું બ્રહ્મચારીને કહેજો ડેરામાં હમણાં આરતી ન કરે, અમે કહીએ પછી કરે. જૂનાગઢ મંદિરના ઇતિહાસમાં કહેવાય છે બાલમુકુંદ સ્વામીની કથા વાર્તાએ બધાના મન એવા લો ખેંચી લીધા, એવા ખેંચી લીધા, શણગાર આરતી ન થઈ કોઈને ખબર પણ ન પડી. 9 વાગ્યા સુધી કથા વાર્તા ચાલતી જ રહી, ચાલતી જ રહી, ચાલતી જ રહી. ક્યાં સવારના 6 વાગે ને ક્યાં 9 વાગ્યા સુધી બાલમુકુંદ સ્વામી કથા વાર્તા કરી. હા, બધાના ચિત્ત સ્થિર થઈ ગયા. એવામાં મહારાજના દીક્ષિત પવિત્રાનંદ સ્વામી સભામાં બેઠા હતા. એમને પણ ઘણા બધા પ્રકારની જુદી જુદી વાતો લોકોએ કરેલી. એ વૃદ્ધ પવિત્રાનંદ સ્વામી ઉભા થયા, બાલમુકુંદ સ્વામીને ખુરચી ઉપરથી ઉભા કરી ભેટી પડ્યા અને ભેટીને એમ બોલ્યા કે ખરેખર તમારા વિશે મેં ઘણું જુદું જુદું સાંભળ્યું હતું, પણ તમે કેવા છો એ તો આજે ખબર પડી. અને મહારાજશ્રી સામે આવ્યું કે મહારાજશ્રી ગુણાતીતાનંદ સ્વામી જેવા સમર્થ સંત હતા ને એવા એક બીજા જૂનાગઢના જોગી આ બાલમુકુંદને આપીને ગયા છે. આ બાલમુકુંદને, આ તો ગજબના સાધુ છે. બાલમુકુંદ સ્વામી અતિ પ્રતાપી હતા. સ્વામીના ઐશ્વર્ય, સ્વામીના પરચા વિશે કેટલું સાંભળીએ. ઉનાના ગણેશ શેઠ, એમના પરિવારમાં જાદવજીભાઈ હતા. જાદવજીભાઈને ત્યાં દીકરો જ ન થાય, દીકરો થાય તો મરી જાય. બીજું લગ્ન કર્યું, દુઃખી દુઃખી થઈ ગયા. એક દીકરી રહી, દીકરીના લગ્ન થયા, લગ્ન થતાની સાથે દીકરી પણ વિધવા થઈ. અસહ્ય દુઃખ થયું. એવામાં બાલમુકુંદ સ્વામી ગામમાં પધારેલા. સ્વામીના ખોળામાં માથું મૂકી એટલું બધું રડ્યા. પોતાના ઘરની બધી કહાની એમણે સ્વામીને કહી અને સ્વામીએ ત્યારે કહ્યું જાદવજી, સુખ અને દુઃખ એ આ જગતમાં ચાલ્યા જ કરવાના. તમે એટલે રડો છો, દીકરો નથી તો દુનિયામાં કેટલાક એટલે રડે છે એને દીકરો છે, કોઈ દીકરો છે એટલે રડે છે, કોઈ દીકરો નથી એટલે રડે છે. આ દુઃખ બધા મનના છે. મહારાજની ઈચ્છામાં તમારી ઈચ્છા મેળવી દો. જાદવજી રડતા રડતા કહે સ્વામી, હવે સહન થતું નથી. અમારી પાછળ કોઈ દીવો કરનાર નહીં, અમારી પાછળ કોઈ શ્રાદ્ધ કરનાર નહીં. સ્વામી, આ તો સમાજમાં મોઢું દેખાડાય એવું નથી અમારા માટે. 2 લગ્ન કર્યા, મહારાજની ગમે તે ઈચ્છા હોય પણ સ્વામી તમે સમર્થ છો, તમે દયા કરો. સ્વામીના સમજાવવા છતાં માન્યા નહીં. એનું રુદન જોઈને સ્વામીને દયા આવી. સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી, સંતો પાસે ધૂન કરાવી. સ્વામી બોલ્યા જાદવજી, મહારાજની ઈચ્છા તો નહોતી પણ અમે મહારાજને કીધું છે, માટે તમારે ત્યાં જાઓ, હવે દીકરો થશે. મોટી ઉંમરે એમને ત્યાં દીકરો થયો, હરકિશન શેઠ નામ પાડ્યું. સત્સંગની ખૂબ મોટી એમણે ઉનામાં સેવા કરી. આ એક સાધુનો પ્રતાપ. આવા તો કેટલા દાખલા.
એક નિર્મળદાસજી સંત હતા. સ્વામી બહુ બીમાર થયા, બરોળની બીમારી હતી. સ્વામી બૂમો પાડવા લાગ્યા, ડોક્ટરને બોલાવો, વૈદ્યને બોલાવો, વૈદ્યને બોલાવો, મને અપાર પીડા થાય છે. સ્વામીને રાત્રે જગાડ્યા, સ્વામી આવ્યા, સાધુ પાસે બેઠા, ત્રિકાળ જ્ઞાની હતા. બોલો સ્વામી, અસહ્ય વેદના છે, વૈદ્યને બોલાવો સ્વામી. બાલમુકુંદ સ્વામીએ કહ્યું કે વૈદ્યને બોલાવીએ, સાજા થવું હોય તો વૈદ્યને બોલાવીએ, અને અક્ષરધામમાં જવું હોય તો અમે જ વૈદ્ય છીએ. પછી સ્વામી, અક્ષરધામ મળતું હોય તો દુઃખ છે સ્વામી, તો અક્ષરધામમાં લઈ જાઓ, પણ આ દેહમાં નથી રહેવું. સ્વામી માથે હાથ મૂક્યો. સ્વામી કહે, સાધુ તમારી આવરદાવે બસ પૂરી થવાની તૈયારીમાં છે. અમે મહારાજને પ્રાર્થના કરીએ છીએ, તમને વેલા ધામમાં તેડી જશે. હવે દુઃખ તમારું ટળવાનું જ છે, મહારાજને યાદ કરો. સવારે પૂજા કરી હરિભક્તો સંતોને કહ્યું, આજે લાકડા ભેગા કરો. પણ સ્વામી, લાકડાની શું જરૂર પડી? કોઈ સાધુ ધામમાં જાય તો કામ લાગે ને. અરે સ્વામી, કોઈ ધામમાં જાય એવું દેખાતું છે નહીં સ્વામી. કે આજ વેલા જમી લો, બધા વેલા જમાડી દીધા, લાકડા ભેગા કરાવ્યા, અને બરોબર મધ્યાહનનો સમય થયો. નિર્મળદાસજીએ દેહ છોડ્યો, ધામમાં જતા રહ્યા. આવી રીતે લોકોને ધામમાં મોકલતા, વિચારો તમે. આજે પણ પૂજ્યપાદ ગુરુજી આપણે જોઈએ છીએ. હમણાંની જે ઘટના, સુરતના એક ખૂબ સારા પ્રોફેસર ગુરુજી એમના ઘરે પધાર્યા, હરિકૃષ્ણ મહારાજનો પ્રસાદ બહાર આપ્યો. એમની ઈચ્છા હતી બસ સ્વામી, હવે મહારાજના ધામમાં મહારાજ લઈ જાય તો સારું. ગુરુજીએ હાર આપ્યો. તમને જ્યારે મહારાજના ધામમાં જવાની ખરેખર ઈચ્છા થાય, આ હાર ગળામાં નાખજો, પહેરી લેજો, મહારાજ તમને ધામમાં લઈ જશે. હરિકૃષ્ણ મહારાજનો પ્રસાદીનો હાર આપી ગુરુજીએ આશીર્વાદ આપ્યા, હાર ઘરમાં રાખ્યો. એમને ઈચ્છા થઈ કે બસ હવે ધામમાં જતું જ રહેવું છે. એ હાર પહેર્યો, બધાને વાત કરી કે આજે હું ધામમાં જવાનો, અને ખરેખર મહારાજ એમને અક્ષરધામમાં તેડી ગયા. હમણાંની આ ઘટના વિચારો તમે. આવા સાધુ એ ભગવાનને અતિ પ્રિય સંત છે. કાલે આપણે એક કડી સાંભળી હતી ને, એવા સંત તે હરીને ગમે, હરે વાલો પ્રેમે તેને સંગે રમે. એવા સંત તે હરીને ગમે, હરે વાલો પ્રેમે તેને સંગે રમે. તાળી પાડીને ભગવાનને વાલા સંત કેવા હોય, ભગવાનને અતિશય પ્રિય સાધુના જીવન કેવા હોય. એવા તે હરીને ગમે, હરે વાલો પ્રેમે તેને સંગે રમે. એવા સંત તે હરીને ગમે, હરે વાલો પ્રેમે તેને સંગે રમે. બ્રહ્મરૂપ થઈ ભજે ગીરધારી, બ્રહ્મરૂપ થઈ ભજે ગીરધારી. ભક્તિ ભજન કરે નિરહંકારી, ભક્તિ ભજન કરે નિરહંકારી. એક બ્રહ્મનિષ્ઠ ભગવાનને વાલા, ભગવાનને ગમેવા, ભગવાનના હૈયાના હાર સમાન સાધુના લક્ષણ પ્રેમાનંદ સ્વામી કહે છે. ભક્તિ ભજન કરે નિરંકારી, ભક્તિ ભજન કરે નિરંકારી. ત્યાગ વૈરાગ સહિત વન ભમે, એવા સંત તે હરીને ગમે, એવા સંત તે હરીને ગમે. વાલો પ્રેમે તેને સંગે રમે, પ્રેમે તેને સંગે રમે. પુરુષોત્તમ નારાયણપણની સાથે સાથે શ્રીમદ ભાગવત તો એમ કહે છે, આવા સંત હોય ને, આવા જે સંત હોય એ સંતની સાથે સાથે નહીં, અનુવ્રમ્યહં નિત્યં કોયે એત્યં ઘ્રિરેણુભિઃ. ભગવાન એમ કહે છે, આવા સાચા સંત ચાલે ને એની પાછળ હું ચાલું, આગળ નહીં, સાથે નહીં. ક્યાં? અનુવ્રજામ્યહં નિત્યં
અનુવ્રજામી એટલે પાછળ એવા સાધુની હું પાછળ ચાલું છું, એટલા માટે એ સાધુ આગળ ચાલતા હોય એના ચરણમાંથી ધૂળ ઉડતી હોય અને એ ધૂળ મારા મસ્તક ઉપર પડે તો ભગવાન એમ કહે છે મને એમ થાય હું ધન્ય બની ગયો, હું પવિત્ર બની ગયો, એટલા માટે એવા સાધુની પાછળ ચાલું. એવા સંત તે હરીને ગમે, હરે વાલો પ્રેમે તેને સંગે રમે. એવા સંત તે હરીને ગમે, હરે વાલો પ્રેમે તેને સંગે રમે. પુરુષોત્તમ પદ રજનારે સંગી, પુરુષોત્તમ પદ રજનારે સંગી, પુરુષોત્તમ પદ રજનારે સંગી, પુરુષોત્તમ પદ રજનારે સંગી. સત્ય વચન દ્રઢ નિયમ અભંગે, સત્ય વચન દ્રઢ નિયમ અભંગી, સત્ય વચન દ્રઢ નિયમ અભંગે, સત્ય વચન દ્રઢ નિયમ અભંગી. હરે પ્રેમ પ્રેમ સતીનો નાથ કહે અમે, દેવ સંત તે હરીને ગમે. એવા સંત તે હરીને ગમે, હરે વાલો પ્રેમે તેને સંગે રમે. ભગવાન રમવા આવે જે સાધુની સાથે ભગવાન રહેતા હોય એવા સંત આપણને ભગત મળ્યા પૂજ્યપાદ ગુરુદેવ, એવા સંત આજે મંદિરમાં પ્રગટ થયા બાદ મુકુંદાસ સ્વામી, અને એવા સંતો અત્યારે આપણી સાથે આટલા બધા છે. જય હો. ભાગવત આપણા શાસ્ત્રો તો કેવું લખે છે, ન હેમયાનિ તીર્થાનિ ન દેવામૃચ્છિલામયઃ તે પુનંત્યુરુકાલેન દર્શના દેવ સાધવઃ. પાણીમાં તીર્થ માને છે ભાગવતજીના શબ્દો છે, દુનિયા પથ્થરમાં ભગવાન માને છે, પણ પથ્થરમાં રહેલી પ્રતિમા સ્વરૂપ ભગવાન. ચાલુ રાખો ભાઈ, કેમ બંધ થઈ ગયા, થાકી ગયા તમે? આ લોકો થાકતા નહીં. પાણીમાં રહેલું તીર્થ, પથ્થરમાં રહેલા દેવ, લાંબા સમયે જીવનું કલ્યાણ કરે છે. તુરંત જીવનું કલ્યાણ જો કરવું હોય તેના માટે એક જ માર્ગ છે, આવા સાચા સંત એનો સમાગમ. વિચાર તો કરો, ગુણાતાનંદ સ્વામી એટલા માટે કહે મોક્ષના દાતા બે છે, ભગવાન અને સંત. ગોપાળાનંદ સ્વામી એટલા માટે કહે મોક્ષના સાધન ચાર છે, ભગવાન છે, સંત છે, મૂર્તિ છે અને શાસ્ત્ર છે. પછી સ્વામી બોલ્યા શાસ્ત્ર ને મૂર્તિ એના કરતા ભગવાન અને સંત, એનાથી જલ્દી કલ્યાણ થાય છે, એ કલ્યાણના શ્રેષ્ઠ સાધન છે. એવા સંત તે હરીને ગમે, હરે વાલો પ્રેમે તેને સંગે રમે. એવા સંત તે હરીને ગમે, હરે વાલો પ્રેમે તેને સંગે રમે. બાલદાસજી સ્વામીએ આ સત્સંગમાં ઘણી સેવા કરી. આવા સદગુરુના ચરણોમાં આવો, આપણે સાષ્ટાંગ સહિત વંદન કરીએ. સ્વામીનું સાગર સમાન જીવન, એમાંથી આપણે થોડું આચમન કર્યું. મુંબઈનું મંદિર જ્યારે બન્યું, અત્યારનું જે મંદિર છે એમાં સ્વામીનું અપાર ઐશ્વર્ય હતું, એટલે મંદિર તૈયાર થયું. જે પ્રશ્નો ઉકેલાતા નહોતા એ પ્રશ્ન સ્વામીએ ઉકેલ્યા, અનેક જીવોને ભગવાનની મૂર્તિમાં જોડ્યા, ભગવાન જેવો પ્રગટ પ્રતાપ બતાવી અને સોરઠના સત્સંગને નવ પલ્લવિત કરી બાલદાસજી સ્વામી પાર્થિવ દેહ કરીને તો આપણી વચ્ચેથી વિદાય લીધી, પણ એમના સદગુણના શરીરથી એ બાલ મુકુંદ સ્વામી આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં કાયમને માટે હાજર છે, છે ને છે, પ્રગટ છે, એ પ્રગટ રહેવાના. ભગવાન જેમ પ્રગટ છે
એ મોટા પુરુષ પણ કાયમ માટે પ્રગટ છે. બાલમુકુંદ સ્વામીના ચરણોમાં આપણે વંદન કરીએ. આ કથામૃત આપણે ખૂબ સરસ છેલ્લા 4-5 દિવસથી શ્રવણ કરીએ છીએ, જેમની કૃપાથી તમે અને હું આ સ્થાન સુધી પહોંચ્યા છીએ. અને જે મહાપુરુષની અમૃત નજરથી આપણો આત્મા જે આ પીયુડા મહારાજના દર્શન કરવાને કાબેલ બન્યો છે, એવા આપણા પ્રાણ પ્યારા પ્રાણાધાર પૂજ્યપાદ ગુરુજીના ચરણોમાં સાષ્ટાંગ સહિત આપણે વંદન કરી પીયુડા મહારાજના ચરણોમાં કથા અર્પણ કરીએ. યજમાનોને ભક્તોને મહેમાનોને આપણે ખૂબ બિરદાવી આવો. 2 મિનિટ માટે તાળી પાડી ભાવથી પ્રેમથી કથાની સમાપ્તિ પહેલા મહારાજ પીયુડા મહારાજને યાદ કરી ધૂન કરીશું. Narayan, 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 Naray
narayan sam 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 narayan बोलो हरे कृष्ण महाराज की।